ॐ नमो अरिहन्ताणम्।
આપણે આજે પંચસૂત્ર લઈએ છીએ એની એક્સ્ટ્રા કોપીઝ પાછળ મૂકું છું છેલ્લી ચેર ઉપર, જે એના લાભ લેવો લેજો એમાંથી લઈને. અને બીજું કે આ શિબિર દરમિયાન કોઈને બી સ્વામી વસ્ત્રાલય માટે લાભ લેવો હોય તો મને જણાવજો, જેને લાભ લીધો ન હોય અને પૈસા આપવાના બાકી હોય એ પણ મને આપી શકે છે, અથવા કોઈ બી એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બરને આપી શકે. આપણા વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા બેઠા છે, વાઇસ ભાઈ બેઠા છે. આ સંસાર દુઃખ સ્વરૂપ છે, દુઃખના ફરવાળો છે અને દુઃખની પરંપરાને ચલાવનારો છે. આવા સંસારનો નાશ કેવી રીતે થાય એ વાત આપણે ગઈકાલે કરી કે શુદ્ધ ધર્મ કરવા દ્વારા આ સંસારનો ઉચ્છેદ થાય. શુદ્ધ ધર્મ તે મિથ્યાત્મ મોહનીય નામના કર્મનો ક્ષય કરવા દ્વારા, ક્ષયોક્ષમ કરવા દ્વારા, એના દ્વારા પ્રાપ્ત થાય અને એનો નાશ તથા ભવ્યત્વના પરિપાકથી થાય. તથા ભવ્યત્વનો પરિપાક શરણ સ્વીકાર, દુષ્કૃત ગ્રહા અને સુકૃત અનુમોદના કરવાથી. શરણ સ્વીકારમાં ગઈકાલે આપણે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા અને સાધુ મહારાજ એના શરણ સ્વીકારની વાત કરી. આજે ચોથું શરણ એટલે શ્રી કેવલી પ્રરૂપિત ધર્મ એના શરણ માટે આજે આપણે વાત કરવી છે. એટલે તહા સુરા સુર મણુ અપુયો, મોહ તિમિરંસુ માલી, રાગ દોષ વિષ પરમ મંતો, એવું સયલ કલ્યાણમ, કમ્મ વણ વિહાવસુ, સાહગો સિદ્ધ ભાવસ્ કેવલી પન્નતો ધમ્મો જાવજ્જીવં મે ભગવં શરણં. જેવી રીતે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા અને સાધુ મહારાજ એની સાત વિશેષણો દ્વારા શરણ સ્વીકારની વાત કરે, એવી રીતે ધર્મના પણ સાત વિશેષણ આપી અને એના શરણના સ્વીકારની વાત અહીં ગ્રંથકાર મહર્ષિ કરે છે. તહા સુરાસુર મણુ અપુયો, તહા એટલે તથા, સુર અસુર અને મનુષ્ય. સુર એટલે વૈમાનિક દેવો, અસુર એટલે ભવનપતિ વ્યંતર આદિ દેવો, અને મણુ એટલે મનુષ્યો એના દ્વારા પૂજાયેલો. આમ તો સામાન્ય રીતે ધર્મનો એક અર્થ આપણે કરીએ છીએ સ્વભાવ, ધર્મનો એક અર્થ ફરજ, આ પણ ધર્મના જુદા જુદા અર્થો છે. અને દરેક કેટેગરીના જીવો માટે મહાપુરુષો ધર્મની વાત જુદી જુદી કરતા હોય છે. જે પરમાત્માના શાસનને નથી પામ્યો એના માટે ધર્મની વ્યાખ્યા, દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ. જે પરમાત્માના શાસનને પામ્યા છે, સમ્યક દર્શન ગુણની જેને પ્રાપ્તિ થઈ છે, એના માટે ધર્મની વ્યાખ્યા, તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવૈયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય જ છે અને શંકા વગરનું છે. બસ આવી દ્રઢ માન્યતા તે સમ્યક દૃષ્ટિ આત્મા માટેનો ધર્મ છે. એનાથી ઉપર શ્રાવકની કક્ષાએ પહોંચે ત્યારે ધર્મની વ્યાખ્યા જૈણા એ ધમ્મો, કારણ કે શ્રાવક માટેનો મુખ્ય ધર્મ જૈણા છે. પ્રમત્ત સાધુ હોય તો આણા એ ધમ્મો, પરમાત્માની આજ્ઞા તે ધર્મ. અપ્રમત્ત સાધુ હોય તો ઉપયોગ એ ધર્મ, આત્મ સ્વરૂપમાં રમણતા કરવી તે ધર્મ છે. અને શ્રેણી માંડે ત્યારે મોહક્ષય ધર્મ, સિદ્ધ બની જાય ત્યારે વસ્તુ સહાવો ધર્મ. વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે આત્મા, એનો સ્વભાવ તે ધર્મ. આમ ધર્મની વાત જુદી જુદી કેટેગરીના જીવો માટે જુદી જુદી કરેલી છે. ધર્મ બે પ્રકારનો, એક સર્વવિરતી ધર્મ ને દેશવિરતી ધર્મ એ રીતે પણ કહી શકાય. દુવિધ ધર્મ જેણે ઉપદિશ્યો,
બીજના ચૈત્યવંદનમાં આપણે બોલીએ છીએ કે પરમાત્મા જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને ધર્મતીર્થની સ્થાપના કરે ત્યારે સર્વપ્રથમ સર્વવિરતિનો ઉપદેશ આપે અને જે આત્માઓ સર્વવિરતિ સ્વીકારવા માટે સમર્થ ન હોય એના માટે દેશવિરતિ ધર્મનો ઉપદેશ આપે. એટલે આ રીતે પણ બે પ્રકારનો ધર્મ છે. હજુ આગળ વધીને બીજી રીતે પણ બે પ્રકારનો ધર્મ છે, એક શ્રુત ધર્મ અને બીજો ચારિત્ર ધર્મ. તો અહીં તહા સુરાસુર મણુ અપુયો આ જે વિશેષણ મૂક્યું છે તે જ વિશેષણ પુખરવર એ જે સૂત્ર છે એ સૂત્રમાં પણ શ્રુતનું આ જ વિશેષણ મૂકેલું છે. એટલે એના ઉપરથી એમને એમ કહેવું છે કે આ એક જ સૂત્ર ગણધર ભગવંતનું રચેલું. સામાન્ય રીતે ગણધર ભગવંતો કદાપી દ્વિરૂપતિ કરતા હોતા નથી, એકની એક વાત વારંવાર કરતા નથી, પણ પુખરવર સૂત્રની અંદર આ જ ગણધર ભગવંતોએ એકની એક વાત ત્રણેય જુદી જુદી ગાથામાં જુદી જુદી રીતે બતાવી છે અને એક જ વાત કરી છે. સામાન્ય રીતે પુખરવર સૂત્ર એટલે આપણે શ્રુતસ્તવના નામથી ઓળખીએ છીએ, જેની અંદર શ્રુત જ્ઞાનની સ્તુતિ છે તે શ્રુતસ્તવ. પણ પહેલી ગાથા એમાં વીસ વિહરમાન જિનેશ્વર પરમાત્માને વંદના છે અને બીજી ત્રીજી અને ચોથી એ ત્રણેય ગાથામાં શ્રુત જ્ઞાનની સ્તવના છે. તો બીજી ગાથામાં પણ એમને શ્રુતની બાબતમાં કહ્યું સુર ગણ નરિંદ મહિયસ્ત. ત્રીજી ગાથામાં પણ શ્રુતની બાબતમાં કહ્યું કો દેવ દાણવ નરિંદ ગણચ્યસ્ત ધમ્મસ્ત સાર મુવલત્વ કરે પમાય. ચોથી ગાથામાં પણ આ જ વાત કરી દેવમ નાગ સુવર્ણ કિન્નર ગણ સભૂ અભાવચ્ચી. એટલે એકની એક વાત એકને એક સૂત્રમાં ગણધર ભગવંતો વારંવાર બોલે છે. એટલે એનો અર્થ એ ચારિત્ર ધર્મની તો પ્રધાનતા ચોક્કસ છે, પણ ચારિત્રની પ્રાપ્તિ માટે જરૂર શ્રુતની છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તેમ આત્મા પાપથી વિરામ પામતો જાય તો તે જ જ્ઞાન આત્મા માટે કામનું છે. જ્ઞાન પ્રાપ્ત કરે પણ આત્મા પાપથી અટકે નહીં તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. તો અહીં ધર્મના શરણમાં કહ્યું સુરાસુર મણુ અપુયો, દેવો દાનવો અને મનુષ્યો વડે કરીને પૂજાયેલો, એવો આ શ્રુત ધર્મ પણ છે અને એવો ચારિત્ર ધર્મ પણ છે. કારણ કે જે સમ્યક દૃષ્ટિ દેવો છે એ ચારિત્ર માટે ત્યાં પણ જુર્યા કરે છે. અનુત્તર વિમાન 33 સાગરોપમનું આયુષ્ય, પણ 33 સાગરોપમ સુધી સતત ચારિત્રની ઝંખના તેમને રહ્યા જ કરે છે અને માટે જ મનુષ્ય જન્મ પ્રાપ્ત થતાની સાથે જ 8 વર્ષની ઉંમરે ચારિત્ર ધર્મની તેઓ પ્રાપ્તિ કરે. એટલે સુરાસુર મણુ અપુયો આ શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ એ બધા વડે પૂજાયેલો છે, દેવો વડે દાનવો વડે અને મનુષ્ય વડે. તો પછી આપણા માટે પણ એ ધર્મ કેટલો સ્વીકાર કરવા યોગ્ય હોય, કારણ કે આપણે પણ ધ્યાન અહીં આપવાનું છે. સીમા ધરસ્ત વંદે પફોરિય મોહજાલસ્ત, તે જ શ્રુતની વેલ્યુ છે કે જે શ્રુત આત્માને મર્યાદામાં રાખે, આત્માને હે અને ઉપાદે ભક્ષ્ય અને અભક્ષ્ય પે અને અપે આ મર્યાદામાં લાવે તે શ્રુત જ્ઞાન છે. મર્યાદામાં આવવાથી શું થાય કે પફોળીય મોહ જાલસ્ત, મર્યાદામાં આવી જાય એટલે મોહની જાળ ભેદાઈ જાય, એટલે આત્મા સમ્યક દર્શન ગુણથી યુક્ત બને, આત્મા ક્ષમા નમ્રતા સરળતા અને સંતોષ ગુણથી યુક્ત બને, આત્મા ઉદાસીન ભાવથી યુક્ત બને. અને આ થવાથી શું લાભ થાય એટલે જાઈ જરા મરણ સોગ પણાસણસ્ત, એના દ્વારા જન્મ વૃદ્ધાવસ્થા મૃત્યુ શોક આ બધાનો નાશ થાય. એટલે એક એક કડી ક્રમસર મૂકેલી છે. એટલે અહીંયા શ્રુત જ્ઞાન એનું એટલું મહત્વ બતાવવું છે. એટલે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ બંને પ્રકારનો ધર્મ દેવો દાનવો અને માનવો વડે કરીને પૂજાયેલો છે. તહા સુરાસુર મણુ અપુયો મોહ તિમિર અંશુ માલી, મોહ એ અંધકાર છે, બાકીના કર્મો એના ઉદયને નિષ્ફળ બનાવવા એ આપણા હાથની વાત નથી, પણ મોહના ઉદયને
આપણે નિષ્ફળ બનાવી શકીએ. સવારે ઉઠીને નક્કી કર્યું હોય આજે મારે ગુસ્સો નથી જ કરવો, તો તમે કંટ્રોલ કરી શકો. એટલે મોહના ઉદયને નિષ્ફળ બનાવી શકાય. મોહના ઉદય માટે તમે મનમાં સંકલ્પ પણ એ પ્રકારનો કરીને એને નિષ્ફળ બનાવી શકો. માનો કે એવો સંકલ્પ કરો કે આજના દિવસે જેટલી વખત જેના ઉપર ગુસ્સો આવશે એટલી વખત તેને $100 આપ્યા કરીશ. ખાલી બસ આટલો એક સંકલ્પ કરો, પછી ગુસ્સા ઉપર કેટલો કંટ્રોલ આવી જાય છે. અજ્ઞાનની બાબતમાં એ બાબત આપણા હાથની બાબત નથી, કારણ કે એ કર્મના ઉદયને આપણે નિષ્ફળ બનાવી શકતા નથી. મોહનો ઉદય એવો છે કે એને આપણે સંકલ્પપૂર્વક નિષ્ફળ બનાવી શકીએ છીએ. એટલે મોહ તિમિર અંશુ માલી, મોહનો અંધકાર આપણા આત્મામાં અનાદિ કારણો વ્યાપેલો છે, અને અંધકારને દૂર કરવા માટે આ ધર્મ અંશુ માલી એટલે સૂર્ય, જેમ સૂર્યનું એક કિરણ આવે અને ગાઢ અંધકાર તે દૂર થઈ જાય, એમ ધર્મરૂપી સૂર્ય એનું એક કિરણ પણ આત્મામાં પ્રવેશે. એટલે ગમે તેવો મોહનો ગાઢ અંધકાર હોય તે મોહનો ગાઢ અંધકાર પણ પલાયન થઈ જાય. એટલે મોહ તિમિર અંશુ માલી, રાગ દોષ વિષ પરમ મંતો. વિષ એટલે ઝેર. આપણા આત્મા ઉપર અનાદિ કાળનું જો કોઈ ઝેર વ્યાપેલું હોય તો રાગ અને દ્વેષનું ઝેર છે. જ્યાં પણ જે પણ ભાવમાં ગયા તે દરેક ભાવમાં આ ભાવે આ ન ભાવે, આ ફાવે આ ન ફાવે, આ ગમે આ ન ગમે, આ વિકલ્પો રહ્યા જ કર્યા, રહ્યા જ કર્યા, રહ્યા જ કર્યા. અને આ વિકલ્પો એટલે જ રાગ અને દ્વેષના વિકલ્પો, અને એ જ ઝેર આપણા આત્મા ઉપર અનાદિ કાળનું વ્યાપેલું છે. આ ઝેર દૂર કોણ કરે? તો કે ધર્મ નામનો મંત્ર આ ઝેરને દૂર કરનારો છે. એટલે ધર્મના શરણે જવાથી. તો કે ધર્મ કયો? ધર્મ શું? તો ધર્મ એટલે 10 પ્રકારનો યતિ ધર્મ, જે આપણા પર્યુષણ પૂર્ણ થાય, દિગંબરોના 10 લક્ષણા પર્વ શરૂ થાય, એ 10 લક્ષણા પર્વમાં ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ એ 10 ગુણોની આરાધના હોય. એ 10 ગુણ જો આપણામાં આવે તો જ મોહ દૂર થાય. એટલે ધર્મ પ્રવૃત્તિ કર્યા પછી આપણે તપાસવાનું એ છે કે મારા આત્મામાં ક્ષમા ગુણનો વિકાસ કેટલો થયો, નમ્રતાનો વિકાસ કેટલો થયો, સરળતાનો વિકાસ કેટલો થયો, સંતોષનો વિકાસ કેટલો થયો, સત્યનો વિકાસ કેટલો થયો, પવિત્રતાનો વિકાસ કેટલો થયો, એવી જ રીતે અબ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એનો વિકાસ કેટલો, અપરિગ્રહ એનો વિકાસ કેટલો, તપ એનો વિકાસ કેટલો, સંયમનો વિકાસ કેટલો. બસ આ 10 ગુણ છે. તો ધર્મ કરવાથી આ 10 ગુણો એ આપણા આગળ વૃદ્ધિ પામતા હોય તો એ ધર્મ લેખે છે. નહીતર બાકી જે ધર્મ પ્રવૃત્તિ કરીએ પણ આ 10 ગુણનો વિકાસ ન થાય તો એ ધર્મ પ્રવૃત્તિને આપણે ધર્મ ક્રિયાના નામે ઓળખીએ છીએ. અને ક્રિયા એ કર્મ, ક્રિયા કર્મ ઉપાર્જન કરાવે છે. શુભ ક્રિયા એનાથી શુભ કર્મ આવે છે, પણ નિર્જરા થતી નથી. નિર્જરા કરવા માટે આ 10 ગુણનો જો વિકાસ થાય તો જ કર્મની નિર્જરા થાય, નહીતર કર્મની નિર્જરા ન થાય. એટલે અહીં ધર્મનું વિશેષણ મૂક્યું, મોહ તિમિર અંશુ માલી. આત્મામાં જે મોહનો ગાઢ અંધકાર અનાદિ કાળનો વ્યાપેલો છે એના માટે, એને દૂર કરવા માટે ધર્મ એ સૂર્યનું કામ કરે છે. અને રાગ અને દ્વેષ એનો જે મંત્ર છે, એ જે એ રૂપી ઝેર એને દૂર કરવા માટે પણ ધર્મ એ પરમ મંત્ર છે. બોલો, સમ્યક દર્શન વગર નિર્જરા થઈ શકે? ના, શરૂઆત સમ્યક દર્શનથી જ આત્મામાં ધર્મની થાય. 11 ગુણ શ્રેણીમાં સૌથી પહેલી ગુણ શ્રેણી તે સમ્યક દર્શન છે. એટલે બાકીની જે અપુનર્બંધક અવસ્થા આવે ત્યારથી વ્યવહારથી ધર્મ કહેવાય, અને એની અંદર પણ નિર્જરા થાય, પણ એ નિર્જરા આંશિક હોય. કર્મની વિશેષ નિર્જરા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ પછી થાય. પણ સહજ રીતે જીવ જ્યારે આ પરિણામમાં આવે છે, કારણ કે રાગ અને દ્વેષની ગ્રંથિને આત્મા ભેદે છે, ત્યારે એને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વ કરણ નામનું કરણ કે જેની અંદર અનાદિકાલીન રાગ અને દ્વેષની ગ્રંથિ ભેદાય છે,
એ ભેદ્યા પછી આત્મા અનિવૃત્તિકરણમાંના અંતરકરણમાં જે સમયે પ્રવેશ કરે છે તે સમયે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરે છે. એટલે અપૂર્વકરણ થયા પછી અંતર્મુહૂર્તની અંદર જ આત્મા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરે છે અને તેના દ્વારા ત્યાર પછીથી તે કર્મની નિર્જરાને ઉત્તરોત્તર વધારતો જાય છે. આમાં કઈ તરતમતા ખરી, જેમ હૃદય નિર્મળ થતું જાય એમ આંશિક નિર્જરા થઈ શકે કે? હા, જેટલી નિર્મળતા વધારે એટલી કર્મની નિર્જરા વધારે. તરતમતા હોય, જેમ જેમ એક એક ગુણ તમે આગળ આગળ પામતા જાઓ તેમ તેમ સમય ઓછો, નિર્જરાનું પ્રમાણ વધારે. ધારો કે આત્મા સમ્યક દર્શન પામ્યો તો તે સમયે અંતર્મુહૂર્તમાં જેટલી કર્મની નિર્જરા કરે એના કરતા દેશવીર્તિ ધર્મને પામે એટલે એનાથી પણ નાના અંતર્મુહૂર્તમાં અસંખ્ય ગણી કર્મ નિર્જરા કરે. સર્વવીર્તિ પ્રાપ્ત કરે ત્યારે એનાથી પણ નાના અંતર્મુહૂર્તની અંદર અસંખ્ય ગણી કર્મ નિર્જરા કરે. એટલે ગુણનો જેમ જેમ ઉત્તરોત્તર વિકાસ થતો જાય. ગુણનો વિકાસ ત્યારે થાય કે આત્માની શુદ્ધિ વધતી ચાલે અને આત્માની શુદ્ધિ વધે એટલે ઓછા સમયમાં વધારે કર્મ નિર્જરા. એટલું જ નહીં પણ વાત ત્યાં સુધી પહોંચે કે જ્યારે આત્મા ક્ષપક શ્રેણીના અધ્યવસાયોની અંદર આવે તે સમયે એની નિર્જરાનું પ્રમાણ કેટલું? તો કે ભાઈ બનતું નથી એવું. પણ અસત કલ્પનાએ આપણે ધારી લઈએ કે કદાચ આવું બનતું હોય તો ચૌદે રાજલોકની અંદર જેટલા પણ જીવો છે અને દરેક જીવોને જેટલા પણ કર્મો વળગેલા છે એ બધા જ કર્મો, બધા જ જીવો જે આત્મા ક્ષપક શ્રેણી માંડી રહ્યો છે એના હવાલે કરી દે તો પણ પેલો અંતર્મુહૂર્તમાં બધાના બધા કર્મોને ખલાસ કરી નાખે. આટલી પ્રચંડ વિશુદ્ધિ આત્માને જ્યારે ક્ષપક શ્રેણીમાં હોય તેવા સમયો હોય તો આવું ક્યારે બનતું નથી. તો આપણી દશામાં શું કરવું? નિર્જરા કરવા? નહીં, આપણી દશા એટલે જો આપણી કઈ દશા છે એ માત્ર કેવળ જ્ઞાની ભગવંતો જાણે. બાહ્ય દ્રષ્ટિએ માત્ર આપણે અનુમાન કરીએ છીએ. કોઈ સારી આરાધના કરે છે એટલે આપણે અનુમાન કરીએ છીએ કે આ ભાઈમાં સમ્યક દર્શન હોવું જોઈએ અને એટલે આપણે એ અનુમાનથી બધી વાત કરતા હોઈએ છીએ. જે તત્વથી જે પણ વાત છે એ માત્ર કેવલી ભગવંતો કહી શકે, આપણે કંઈ કહી શકતા નથી. એટલે જેની જેવી શુદ્ધિ હોય એ શુદ્ધિના પ્રમાણમાં એની કર્મની નિર્જરા થાય. એટલે રાગ દોષ વિષ પરમ મંતો એવું સયલ કલ્યાણમ સકલ કલ્યાણનું મૂળ. તો કલ્યાણ એટલે શું? તો કલ્યાણ એટલે મોક્ષ. પુખરવર સૂત્રમાં આગળ તમે બોલો છો, કલ્યાણ પુખલ વિશાલ સુહાવ હસ્ય, જન્મ જરા મૃત્યુ એનો નાશ થઈ જાય એટલે આત્માનું કલ્યાણ થયું એટલે આત્મા મોક્ષમાં પહોંચ્યો. એટલે કલ્યાણ એટલે મોક્ષ. તો મોક્ષનું કારણ એ આ ધર્મ છે. એટલે જ આપણો પહેલો પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ, છેલ્લો પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ. વચ્ચે અર્થ અને કામ. ધર્મ દ્વારા અર્થની પણ પ્રાપ્તિ થાય, ધર્મ દ્વારા કામની પ્રાપ્તિ પણ થાય અને ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ પણ થાય. શુભ ધર્મ તે અર્થ અને કામ આપીને અટકી જાય, શુદ્ધ ધર્મ એને ઉલ્લંઘીને છેક મોક્ષ સુધી આપણા આત્માને લઈ જાય. એટલે શુભ ધર્મ આથી આત્મા અર્થ કામ પાસે અટકી જાય છે. શુદ્ધ ધર્મ જો આત્મા કરે તો એ જ શુદ્ધ ધર્મ એના દ્વારા અર્થ અને કામ પ્રાપ્ત થતા હોવા છતાંય એની આરાધનામાં કોઈ જગ્યાએ બાધક બનતા નથી. ગમે તેટલી સંપત્તિ આદિની પ્રાપ્તિ થઈ હોય તો પણ અત્યંત નિર્લેપ રહી એ સંપત્તિનો પણ સાપની કાંચડીની માફક ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી અને પોતાના આત્મકલ્યાણને સાધે છે. જેવી રીતે શાલીભદ્રજી વર્તમાનમાં પણ પેલા ભંવરલાલજી જેવા આટલી બધી સંપત્તિ એક જાટકે છોડી અને ચારિત્ર ગ્રહણ તેમણે કરી દીધું. બોલે ચારિત્ર અને દેશવીર્તિ બંને પ્રકારનું, ત્યાં દેશવીર્તિ પણ એક ચારિત્ર છે, સર્વવીર્તિ પણ ચારિત્ર છે. પણ બંનેમાં ફરક એ છે કે જ્યારે સર્વવીર્તિ સ્વીકારાય છે તે સમયે પાંચે મહાવ્રતો જીવનભર માટે એકી સાથે એને સ્વીકારવા પડે છે. દેશવીર્તિમાં આવું નથી. તમે એક વ્રત પણ સ્વીકારી શકો, અમુક સમય માટે સ્વીકારી શકો, અમુક છૂટ રાખીને સ્વીકારી શકો,
સર્વવૃત્તિમાં કોઈ છૂટ રાખી શકાતી નથી. એ બધું સંપૂર્ણ જીવનભર માટેનો કાયમી ત્યાગ હોય છે. એટલે એમના મહાવ્રતો છે, આપણા અણુવ્રતો છે. આપણા અણુવ્રતો દ્વારા નિર્જરા ઓછી થાય છે, મહાવ્રતો દ્વારા નિર્જરા વધારે થાય છે. એટલે આપણા બધાનું લક્ષ્ય સંયમનું એ લક્ષ્ય જોઈએ. સ્વીકારી ન શકાય તે જુદી વાત છે, પણ મનમાં પરિણામ, ચારિત્રનો પરિણામ હોવો જોઈએ, તો આત્માનો ઉત્તરોત્તર વિકાસ થાય. પરમ કલ્યાણ એવું, મોક્ષનું પરમ કારણ એવો આ શ્રુત ધર્મ છે, એવો ચારિત્ર ધર્મ છે. પરમ કલ્યાણ એવું, એવું પરમ કલ્યાણ કમ વણ વિહાવસુ. કર્મરૂપી વન એને બાળવામાં અગ્નિ તુલ્ય છે. અગ્નિમાં બોલો, આપણે આ ભાવમાં જે સાધના કરીએ, અત્યારે તમારી જે સાધના જે ભાવપૂર્વકની હોય એ પ્રકારના સંસ્કારો બીજા જન્મોની અંદર આપણી સાથે રહે, અને એ સંસ્કારો આગળ જતા સર્વવૃત્તિ આદિમાં પણ કારણરૂપ બને, અને સર્વવૃત્તિના ભાવમાં પણ મનમાં પરિણામ રોજ એ રાખવાનો કે હું નિર્મળ ચારિત્ર પાડી શકું, નિરતિચાર ચારિત્ર પાડી શકું. માત્ર ચારિત્ર નહીં પણ નિરતિચાર, નિર્મળ ચારિત્ર. તો આ ભાવથી લાભ શું થશે? કે આ ભાવથી ઉત્તમ ગુરુની પ્રાપ્તિ થશે. જે ગુરુ આપણી પાસે નિરતિચાર ચારિત્ર પડાવે એવા સદગુરુ, એની પ્રાપ્તિ આ ભાવનાથી થશે. એટલે સહજ રીતે પણ આ જન્મમાં ચારિત્રનો ભાવ રાખે, પણ શક્તિ હોવા છતાંય આ જન્મમાં કંઈ આચરણ જ ન હોય, તો પછી પેલી પ્રાર્થના નિષ્ફળ જાય. સામાન્ય રીતે પરમાત્માની પાસે કરેલી કોઈ પ્રાર્થના નિષ્ફળ જતી નથી. જે સાચા ભાવપૂર્વકની કરેલી પ્રાર્થના ચોક્કસ સફળ થાય. પણ આ જન્મમાં કંઈ નહીં, મને આવતો જન્મ એવો આપજો. આ જન્મમાં મારે કંઈ કરવું નથી, આવતા જન્મની અંદર મને આ જોઈએ છે. તો એવી રીતે આ કંઈ મળે નહીં. આ જન્મની અંદર પણ એના માટેનો પુરુષાર્થ ચાલુ, ભલે ન સ્વીકારી શકાય પણ પુરુષાર્થ ચાલે. જે ઉત્તમ આત્માઓ આને સ્વીકારી ચૂક્યા છે એના તરફનો બહુમાન ભાવ વધારે ને વધારે ઉલ્લસિત થતો જાય, અને તો પછી પછીના જન્મની અંદર આપણને આ વસ્તુની પ્રાપ્તિ થાય. એટલે કમ્મ વણ વિહાવસુ, કર્મરૂપી વન જંગલ એને બાળવામાં અગ્નિ સમાન. અગ્નિ આગમાં જેટલા લાકડા નાખો બધા બળીને ખાક થઈ જાય. એમ આપણે આગળ વાત કરી કે જ્યારે ક્ષપક શ્રેણીનો અધ્યવસાય હોય ત્યારે જગતના બધા જ જીવોના બધા જ કર્મોના લાકડા એમાં હોમી દેવામાં આવે તો પણ બધા જ બળીને ખાક થઈ જાય. પણ અહીં આપણે વાત એ કરવી છે કે જો આપણે ધર્મ કરીએ તો કર્મ બળીને રાખ થઈ જાય. તાકાત કર્મની વધારે નથી, તાકાત ધર્મની વધારે છે. તાકાત દુર્જનની વધારે નથી, તાકાત સજ્જનની વધારે છે. બોલો, આપણને આ દુનિયામાં નુકસાન થયું, વધારે નુકસાન દુર્જનના કારણે થયું કે વધારે નુકસાન સજ્જનના કારણે થયું? દુર્જનના કારણે નુકસાન નથી થયું. સજ્જન માણસ નિષ્ક્રિય બન્યો એના કારણે નુકસાન થયું. દુર્જનની દુર્જનતા એ એટલું નુકસાન નથી કરી શકતી જેટલું નુકસાન સજ્જન માણસ નિષ્ક્રિય બને તો નુકસાન થાય. એક નરેન્દ્ર મોદી સક્રિય બની ગયો તો શું થયું? દેશની આખી સ્થિતિ બદલાઈ ગઈ. એક પણ સજ્જન માણસ સક્રિય બની જાય કોઈ પણ સંઘમાં, પણ એક સજ્જન માણસ એકદમ સક્રિય બની જાય, પરમાત્માની આજ્ઞાને વફાદાર રહીને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગી જાય, તો કોઈ દુર્જનની તાકાત નથી કે કંઈ કરી શકે. પણ એ સજ્જન, એ વ્યક્તિ, એને નિષ્ક્રિયતા આવવી નહીં જોઈએ. સામાન્ય રીતે સજ્જન માણસ જલ્દી નિષ્ક્રિય બની જાય, એનું કારણ શું છે? કારણ કે એક સજ્જન વ્યક્તિ આ સંઘની અંદર પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહી છે, ખિસ્સાના પૈસા ખર્ચીને કે એ રીતે પણ બધા કાર્યો કરે છે, પણ કોઈ આવીને એની સામે કાદવ ઉછાળે કે ભાઈ આ તો જૈન સેન્ટરના આટલા પૈસા ખાઈ ગયા, આવી રીતે કરે છે. કે ભાઈ સાચો માણસ હોય એ સહન ન કરી શકે. એટલે કે ભાઈ મારે તો કંઈ કરવાનું નહીં, ઉલટાનું હું તો ખિસ્સામાંથી પૈસા ખર્ચું છું અને ઉપરથી લોકો મને આવું બોલે છે, મને આ નથી જોઈતું. એ તરત ત્યાંથી નીકળી જાય.
અને દુર્જનને આટલું જ જોઈતું હોય, કારણ કે એને મોકળું મેદાન મળી જાય. એટલે હંમેશા જે સજ્જન માણસો હોય એ સજ્જન માણસોએ સંઘોમાં કે દરેક જગ્યાએ સક્રિય રહેવું. ગિરનાર તીર્થ ઉપર એક હેમવલ્લભસુરી મહારાજ સક્રિય થઈ ગયા કે અમારા બચ્ચુભાઈ સક્રિય થઈ ગયા, તો આખો ગિરનાર તીર્થ કેટલો મોટો લાભ થઈ ગયો. એટલે દરેક જગ્યાએ જો તાકાત પ્રકાશની વધારે કે અંધકારની વધારે, ગમે તેવો ગાઢ અંધકાર હોય એક સૂર્યનું કિરણ આવે બધો જ ભેદાય. એટલે દુર્જન કરતા સજ્જનની તાકાત ઘણી વધારે છે, કર્મ કરતા ધર્મની તાકાત ઘણી વધારે છે. કર્મની કઈ તાકાત જ નથી. કર્મ કદાચ તમે બાંધી પણ લીધું, ઉદયમાં પણ આવ્યું, પણ તમે તે સમયે ક્ષમતા રાખી તો કર્મ શું કરી શકવાનું છે? કઈ નહીં. એ તરત એને ચાલ્યા જવું પડશે. કોઈ ભાવમાં એ આપણી પાસે આવશે પણ નહીં. પણ આપણે ક્ષમતા નથી રાખતા, સંકલેશ કરીએ છીએ, અરે વળી પાછું કર્મ આપણી પાછળ પાછળ ચાલ્યા કરે છે. અને જો ક્ષમતા રાખી દીધી તો પછી કોઈ કર્મની તાકાત નથી. બોલો, કર્મ આપણને સજા ક્યારે કરે? તમે કોઈ પણ કાર્યમાં મજા કરવા જાઓ ત્યારે કર્મ સજા કરે. તમારી મજા ઉડી જાય તો કર્મ કોઈ સજા ન કરી શકે. એટલે આપણે અહીંથી મજાને ઉડાડી દેવાની છે, તો સજા આપણને કોઈ કર્મ ક્યાંય કરી શકવાનું નથી. એટલે ધર્મ કમ્મ વણ વિહાવશુ સાહગો સિદ્ધ ભાવસ્ત, અને સિદ્ધિ ભાવનો સાધક મોક્ષ સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો આ ધર્મ છે. ક્ષમા આદિ 10 પ્રકારના ધર્મો તમે આત્મસાત કરો તો મોક્ષ જરાય દૂર નથી. મોક્ષ કદાચ આ મનુષ્ય તરીકે હોય તો અહીંયા મોક્ષ જ છે, કારણ કે સમતા પૂર્વ એ આત્મા રહે છે. એટલે મોક્ષનો આંશિક અનુભવ એને અહીં થાય છે, અને એ જ ગુણ પરાકાષ્ઠાએ પહોંચે એટલે આત્મા મોક્ષમાં પહોંચે છે. તો આવો કેવલી પ્રરૂપિત ધર્મ, બીજો ધર્મ નહીં પણ કેવલી ભગવંતો એ કહેલો, એવો આ ધર્મ, એ ભગવંત મને જીવન પર્યંત શરણ રૂપ હો. આ રીતે આ 4 શરણનો સ્વીકાર, અને ત્યાર પછીનો બીજો અધિકાર જે દુષ્કૃત ગરહા નામનો અધિકાર છે. બોલો, ગરહામી દુક્કડમ જન્નમ અરિહંતે સુવા સિદ્ધેષુ વા સિદ્ધેષુ વા આયરીયેષુ વા આયરીયેષુ વા ઉવજ્જાયેષુ વા ઉવજ્જાયેષુ વા સાહુષુ વા સાહુષુ વા સાહુણીષુ વા સાહુણીષુ વા અન્યેષુ વા અન્યેષુ વા ધમ્મઠાણેષુ ધમ્મઠાણેષુ માનણિજ્જેષુ માનણિજ્જેષુ વણિજ્જેષુ મગ્ગસાહણેષુ અમગ્ગ સાહણેષુ યં કિંચિ વિતઃ માયરિયમ અણાયરિયપ્પમ અણિચ્છિયપ્પમ પામં પાવાનુબંધી સુગુમં વા પાયરં વા અણેન વા વાયાયે વા કાયેન વા કયં વા કારાવિયં વા અણુમોહિયં વા રાગેણ વા દોષેણ વા મોહેણ વા ઇત્થ વા જમ્મે જમ્મંતરેષુ વા અરહિયમેયં દુક્કડમેયં ઉજ્જી અપ્પમેયં
కళ్యాణ మిత్త గురు భగవంత వయణావో అరిహంత సిద్ధ సమక్ఖం కరిహామి అహమీణం దుక్కడమేయం ఉజ్జి అప్పమేయం ఇచ్ఛామి దుక్కడం ఇచ్ఛామి దుక్కడం ఇచ్ఛామి దుక్కడం. ఆ బీజ అధికార జేను నామ దుష్కృత గ్రహా. દુષ્કૃત એટલે ખોટું કાર્ય, ખરાબ કાર્ય. આપણા જીવન દરમિયાન કોઈ પણ પ્રકારનું થઈ ગયું હોય તો એની ક્ષમા યાચીએ છીએ. એટલે અહીં આપણે બે કાર્ય કરવાના છે. એક કાર્ય તો એ કે પૂર્વજન્મની અંદર આપણે જે શરીરો છોડીને આવ્યા છીએ, જે શરીરોને ઓસી આવ્યા નથી અને એ શરીરો દ્વારા વર્તમાનમાં હિંસા થઈ રહી હોય એનો પણ કર્મનો આશ્રય આજે આપણને થઈ રહ્યો છે. પૂર્વના જન્મમાં લોખંડના જીવ તરીકે આપણે હોઈએ ત્યાં આપણા મૃત્યુ સમયે આપણે એ શરીરને ઓસી લાગ્યું નહોતું, કારણ કે એકેન્દ્રિયપણામાં આવી કોઈ સમજ હતી નહીં. એટલે મૃત્યુ થઈ ગયું અને એ જ લોખંડમાંથી કોઈએ છરી બનાવી, કોઈએ ચપ્પુ બનાવ્યું, કોઈએ તલવાર બનાવી અને એના દ્વારા આજે જ્યાં જ્યાં એનાથી વિરાધના થઈ રહી છે એ દોષ આજે પણ આપણને લાગી રહ્યો છે. ભલે આજે આપણું એ શરીર નથી, આપણે એ શરીર પૂર્વ જન્મનું હતું પણ એ શરીરને ઓસી આવેલું નથી, માટે એના દ્વારા કર્મનો આશ્રય આજે પણ થઈ રહ્યો છે. તો આ ઓસી આવવાની પણ એક ક્રિયા કરવામાં આવે છે, જેને પુદ્ગલ ઓસી આવવાની ક્રિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ આરાધના કરાવવાની હોય છે, પણ કોઈ ઉત્તમ શ્રાવકો હોય અને ગુરુ ભગવંત એને રજા આપે તો એની હાજરીમાં પણ આ રીતે થઈ શકતું હોય છે. એટલે તમારા સેન્ટરની અંદર ગિરીશભાઈ દ્વારા આ એક કાર્ય થયું છે, ઉત્તમ છે, પણ એ કર્યું એટલે આપણને પુદ્ગલો ઓસી આવી દીધા ને એના દ્વારા આશ્રય નથી થતો, આવો એકાંત નથી. કેમ એકાંત નથી? તે સમયે તમે તેવા તેવા પ્રકારના ભાવો લાવીને જો ઓસી આવવાની ક્રિયા કરી હોય તો એ લાભ થાય. માત્ર નાણ સમક્ષ પ્રદક્ષિણા આપી દીધી, એ બોલી ગયા ને તમે સાંભળી લીધું ને મિચ્છામી દુકડમ કહી દીધું, એટલા માત્રથી લાભ નથી થઈ જતો. ભાવપૂર્વક એને ઓસી રાખવાના હોય છે. નરક ગતિની અંદર પણ કોઈક વખતે આપણું આત્મા પરમાધામી દેવ તરીકે ગયો હોય ને નરકના જીવને ત્રાસ આપ્યો હોય તો એ પણ કર્મનો આશ્રય આજના દિવસે પણ થઈ ગયો છે. પણ આવા બધા જ કર્મના આશ્રયો યાદ કરી અને હૃદયપૂર્વક એની ક્ષમાપના કરવામાં આવે તો જ એ આશ્રયથી આપણો આત્મા બચે છે, નહીતર એનાથી બચતો નથી. એટલે માત્ર એકાશનું કરી લીધું, એ દિવસે નાણ માની દીધી, એટલા માત્રથી આપણો આનો અંત નથી આવી જતો. એટલે ટૂંકમાં કહેવાનો આશય એ છે કે ચાર પ્રકારના ધર્મની અંદર ભાવ ધર્મ એની મુખ્યતા વધારે છે. દાન ધર્મ કરતા શીલ ધર્મ ચડિયાતો છે, શીલ ધર્મ કરતા તપ ધર્મ ચડિયાતો છે અને તપ ધર્મ કરતા પણ ભાવ ધર્મ ચડિયાતો છે. કારણ કે દાન દ્વારા પુણ્યકર્મ ઉપાર્જન થાય છે, શીલ દ્વારા સંવર થાય છે, પુણ્યથી ચડિયાતું કાર્ય થયું, તપથી નિર્જરા થાય છે, એ સંવરથી પણ ચડિયાતું કારણ થયું અને ભાવથી કેવળ જ્ઞાન થાય છે. એટલે એના દ્વારા પણ એ કાર્ય થાય. પણ એનો અર્થ એમ નથી કે માત્ર ભાવના ભાવીને બેસે બેસી રહે ને કરે કઈ નહીં તો પણ એને કઈ લાભ ન. ઘણા લોકો એમ કે ભાઈ મન ચંગા તો કથરોટ મેં ગંગા, ભલે આપણું મન નિર્મળ છે આપણને બધો લાભ મળી ગયો.
જો આજ નિયમ લાગુ પાડવો હોય તો તું પાડ, વાંધો નથી. જયારે જમવા બેસે, થાળી પીરસાઈ જાય, બે હાથ જોડી આંખ બંધ કરીને ભાવના ભાવ, ભાઈ આ રસ પૂરી મેં ખાધા, દૂધપાક પૂરી ખાધા, દાળ ભાત ખવાઈ ગયા, પાપડ ખવાઈ ગયું, બસ ખાવાનું પૂરું. ત્રણેય ટાઈમ આ રીતે થાળી માંડીને બેસવાનું, ભાવના ભાવવાની, પેટ ભરાઈ જશે કે ખાવું પડશે. એટલે એટલે ક્રિયા એ અત્યંત જરૂરી છે. ભાવ સૌથી ચડિયા તો ભલે હોય, પણ એ ભાવને લાવવા માટે જરૂર ક્રિયાની, ક્રિયા દ્વારા ભાવની ઉત્પત્તિ થાય છે. માટે જ પરમાત્માએ પણ ક્રિયા છોડી નથી, પરમાત્માએ પણ તપ છોડ્યો નથી. એ જ ભાવમાં કેવળ જ્ઞાન પામવાના હતા, અને તો પણ અત્યંત ઘોર એવો તપ એમણે પરમાત્માના ભાવમાં પણ કર્યો છે. જ્યારે આજના લોકો કે ભાઈ તપ કરીને શરીરને શા માટે સુકાવવાનું, એટલે એ એવું નથી. કદાચ ધારો કે આ જન્મની અંદર પહેલેથી જ સમજ છે, ઓછા પાપો બાંધ્યા છે, આવું બની શકે. પણ પૂર્વ જન્મમાં જે કર્મો નિદત્તની કક્ષા સુધી પહોંચી ગયેલા છે, એ કર્મો તો તપ કર્યા વિના દૂર થવાના નથી. પરમાત્મા મહાવીર દેવના આત્માએ 25મા નંદન મુનિના ભવમાં 11,80,645 આટલા માસક શ્રમણ કર્યા, અને તો પણ બધા કર્મો દૂર થયા નથી. જે નિદત્ત કક્ષાના કર્મો હતા એ દૂર થાય, પણ નિકાચિત કર્મો તો આત્માને ભોગવવા જ પડે છે. એટલે ક્યાંય પણ આવું મનમાં સમાધાન નહીં કરવાનું. ભગવાને જે પણ કહ્યું છે એ બધું જ ભાવપૂર્વક કરવા યોગ્ય છે. એટલે વિશેષ ભાવમાં આત્માને જોડવાનો છે. આજે આપણી તકલીફ એ છે, ક્રિયા કરીએ છીએ પણ આપણો ઉપયોગ એ ક્રિયામાં જોડાતો નથી. જો ઉપયોગ જોડાઈ જાય તો જ નિર્જરાનું પ્રમાણ વધે, ઉપયોગ ન જોડાય તો એવી નિર્જરા આપણને થતી નથી. એટલે આ દુષ્કૃત ગ્રહના અધિકારની અંદર એક અધિકાર એ કે પૂર્વ જન્મની અંદર જે પણ શરીરો છોડીને આવ્યા છીએ એના દ્વારા, એટલું જ નહીં પણ અહીં તો ક્યાં સુધી વાત કરે છે આ પાઠમાં, આગળ આવશે. તહા માઈ સુવા, બોલો માઈ સુવા, અહીં બહુ વચન. માઈસુ એટલે માતા, બોલો જન્મ આપનારી માતા તો એક જ હોય ને, એ કઈ ઘણી ન હોય, પણ અહીં કહ્યું માઈસુ માતાઓ. એટલે આજ દિવસ સુધી આપણે જેટલી પણ માતાઓ થઈ, એ કોઈ પણ માતા તરફ આપણાથી અનુચિત વર્તન થયું હોય એની ક્ષમા યાચના, માત્ર આ જન્મની માતા ઉપર નહીં પણ આજ દિવસ સુધી થયેલી જેટલી પણ માતાઓ. કોઈ કે કેટલી માતાઓ થઈ ગઈ, તો એ વૈરાગ્ય સતતમાં બતાવે કે આપણી આજ દિવસ સુધીની માતાઓ એટલી થઈ કે આપણા દુઃખના કારણે આપણી માતાએ જે આંસુ સાર્યા, એ આંસુને ભેગા કરો તો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ નાનો પડે. આટલી બધી માતાઓ આજ દિવસ સુધી આપણે કરી, અને આ માતાઓનું દિલ આપણે દુખવ્યું હોય, દુભવ્યું હોય, તો એ બધી ક્ષમાપના અહીં માંગવાની છે. એટલે માત્ર આ જન્મ પૂરતી ક્ષમાપના નથી, આ જ્યારથી નિગોદમાં આત્મા હતો, બહાર નીકળ્યો ત્યાંથી માંડીને આજ દિવસ સુધી આપણા દ્વારા જે જે અપરાધો જે જે જીવો તરફ થયા હોય એ બધા જ અપરાધોની ક્ષમા યાચના આપણે આ દુષ્કૃત ગ્રહના પાઠથી કરીએ છીએ. એટલે આ જો ભાવપૂર્વકનું આ દુષ્કૃત ગ્રહ થઈ જાય તો કેવળ જ્ઞાનને વાર ન લાગે, બહુ સહેલું છે. કેવળ જ્ઞાન એકદમ સહેલું છે, પણ ક્યારે, જ્યારે આ બધું ભાવપૂર્વક, આજના દિવસે નથી થવાનું, નથી થવાનું. એનું કારણ સંગ્રહણ નડવાનું છે. આપણી પાસે છેલ્લા નંબરનું સંગ્રહણ છે, એટલે એ સંગ્રહણથી એ કાર્ય નથી થવાનું. પણ આપણે ત્યાં જોઈએ છે કે ખંદક મુનિ, ચામડી ઉતરાવનાર જે રાજા, એ પણ એ જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. એનું કારણ દુષ્કૃત ગ્રહા, એ કારણ છે. એવી જ રીતે અયમુત્તા કેમ કેવળ જ્ઞાન થઈ ગયું, ઈરિયા વૈયા બોલતા બોલતા, દુષ્કૃત ગ્રહા પોતાના દ્વારા જે અપકાયના જીવોની વિરાજના થઈ એનો પશ્ચાત્તાપ હૃદયની અંદર ચાલ્યો, તે સૂત્ર બોલતા બોલતા પશ્ચાતાપ પડ્યો,
તો એના દ્વારા છેક કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. એટલે દુષ્કૃત ગ્રહા આપણે તે એક શીતલાચાર્યની વાત આવે છે. શીતલાચાર્ય એક આચાર્ય ભગવાન, એના ચાર ભાણેજ મુનિઓ, ચાર ભાણેજે પણ દીક્ષા લીધેલી છે. ચારે ભાણેજ મુનિના મનમાં થયું ચાલો મામા મહારાજને વંદન કરવા જઈએ. બહારથી વિહાર કરીને જઈ રહ્યા છે, પણ રસ્તામાં જ સાંજ પડી ગઈ. રાત્રે તો સાધુથી વિહાર થાય નહીં, એટલે સાંજે એક નગરની અંદર રોકાઈ ગયા. અને તે વખતે પરિણામની ધારા ચારે મહાત્માઓની એવી ચાલી કે ચારે મહાત્માને ત્યાં કેવળ જ્ઞાન થયું. એ કેવળ જ્ઞાન તો થયું, હવે અહીં મામા મહારાજ રાહ જુએ છે. સમાચાર આપી દીધા હતા કે ભાઈ હવે આવવાના છે, એ રાહ જુએ છે. આ ભાણેજ તો આવ્યા નહીં, ચાલો હું હવે સામેથી જાઉં. અને ત્યાં ગયા અને ગુસ્સામાં આવીને અલા ભાણેજને વંદન કરવા જાય છે. ત્યારે ચાર ભાણેજ મુનિઓ કહે છે, ભાઈ તમે જે વંદન કર્યું તે દ્રવ્ય વંદન છે, હવે ભાવ વંદન કરો. ત્યારે ખબર પડી કે આ ચારેને કેવળ જ્ઞાન થઈ ગયું છે. અને પછી પશ્ચાતાપની ધારા એ મામા મહારાજમાં ચાલે છે, શીતલાચાર્યમાં, અને પછી પોતાને કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે આવા તો ઢગલા બંધ દ્રષ્ટાંતો શાસ્ત્રોના પાને નોંધાયેલા છે કે ગમે તેવું મોટું પાપ જીવનમાં કરેલું હોય તો પણ તે જ ભવમાં કેવળ જ્ઞાન પામ્યા છે. દ્રઢ પ્રહારી, બોલો, ચાર ચાર હત્યાઓ, બાળકની હત્યા, સ્ત્રીની હત્યા, બ્રાહ્મણની હત્યા, ગાયની હત્યા, તા ચાર ચાર હત્યાઓ કરનાર પણ એ જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. કારણ શું? દુષ્કૃત કરહા. એટલે આ અધિકાર કોઈ સામાન્ય અધિકાર નથી. દિવસ દરમિયાન જે પણ ભૂલો થઈ ગઈ હોય રાત્રે યાદ કરી કરી, અને જો તમે ક્ષમા યાચના કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ, ભાવપૂર્વકની જો ક્ષમા યાચના થતી જાય તો ગમે તેવું ગાઢ રીતે પણ ઉપાર્જન કરેલું કર્મ જો નિકાચિત ન થયું હોય તો એ કર્મ ત્યાં જ ખરી પડે. એટલે જે પણ કર્મો આત્મા ઉપાર્જન કરે છે એ કર્મોમાં કેટલાક કર્મો પશ્ચાતાપથી દૂર થાય છે, કેટલાક કર્મો પશ્ચાતાપપૂર્વકના પ્રતિક્રમણથી દૂર થાય છે, કેટલાક કર્મો તપ કરવા દ્વારા દૂર થાય છે, અને કેટલાક કર્મો આત્માને અવશ્ય ભોગવવા પડે છે. એટલે જો નિદત્ત કક્ષા સુધીના પણ કર્મો હોય તો પણ તીવ્ર પશ્ચાતાપ એના દ્વારા આ બધા કર્મો બળીને ખાક થઈ જાય છે. એકમાત્ર આ જન્મમાં જ આ એક શક્ય છે. બીજા કોઈ પણ ભવોમાં જઈશું તારી કઈ સમજ આપણને કોઈ આપનાર મળવાનું નથી. આ જન્મમાં આપણી પાસે સમજ છે તો પછી આપણે આ દુષ્કૃત ગ્રહા, જો નિંદા અને ગ્રહા આ બે શબ્દ છે. વંદિતતા સૂત્રમાં તમ નિંદે તમ ચગરિહામી વારંવાર આ પાઠ આવે, જે મારાથી દોષો સેવાયા હોય એને આત્મ સાક્ષીએ નિંદુ છું, ગુરુની સાક્ષીએ ગ્રહા કરું છું. બસ નિંદા ને ગ્રહાનો ફરક એટલો જ, આપણે મનની અંદર જે પણ પશ્ચાતાપ કરીએ એ નિંદા છે, અને એ જ ગુરુ મહારાજને જણાવી દઈએ એ ગરહા. ગુરુ મહારાજ આપણને એનું પ્રાયશ્ચિત્ત આપે, અને એ પ્રાયશ્ચિત્ત આપણે વહન કરીએ એટલે એ દોષથી આપણો આત્મા મુક્ત થઈ જાય. પણ એ પણ જે ભાવપૂર્વક આપણા બધાની તકલીફ એ છે, આપણે પ્રાયશ્ચિત લઈએ છીએ. મારા પગ નીચે આટલા જીવોની વિરાજના થઈ ગઈ એનું પ્રાયશ્ચિત લઈએ છીએ, કમ પણ મારા કારણે, મારા શબ્દના કારણે બે જીવોને વધારે દુઃખ થયું, આનું કોઈ પ્રાયશ્ચિત આપણે લેતા નથી. હકીકતમાં દ્રવ્ય હિંસા કરતા પણ ભાવ હિંસા એ વધારે ખતરનાક છે. આ બોલવામાં ઉપયોગ ન રાખીએ તો બીજાની ભાવ હિંસા થાય છે ત્યાં કર્મબંધ વધારે થાય છે. દ્રવ્ય હિંસા કરતા ભાવ હિંસામાં કર્મબંધ વધારે છે. પણ આપણે આલોચના દ્રવ્યની લઈએ છીએ, ભાવની નથી લેતા. જે પણ પ્રકારનું પાપ જે ભાવથી સેવાયું હોય તે ભાવ ગુરુ મહારાજને જણાવીને એનું પ્રાયશ્ચિત્ત લેવાનું હોય છે. બાળકની જેમ અત્યંત સરળતાપૂર્વક લેવાનું હોય છે. અને એટલું જ નહીં, આપણે એમ સમજીએ છીએ કે કોઈએ દીક્ષા લીધી
કે આપણે માત અણુ વ્રતો સ્વીકારી લીધા, 12 વ્રતો સ્વીકારી લીધા એટલે આપણે વ્રતિ થઈ ગયા. તત્વા સૂત્ર ના પાડે કે ભાઈ માત્ર વ્રતો સ્વીકારવાથી વ્રતિ બનાતું નથી. એ સૂત્રકાર તો કહે છે નિઃસલ્યો વ્રતિ, તમે ભલે વ્રતો સ્વીકાર્યા પણ જો તમારામાં કપટ છે તો તમે વ્રતિ નથી. ભલે વ્રતો સ્વીકાર્યા પણ તમારામાં સંસારના સુખની લાલચ પડેલી છે તો તમે વ્રતિ નથી. ભલે વ્રતો સ્વીકાર્યા પણ તમારા હૃદયની અંદર મિથ્યા દેવ ગુરુ અને ધર્મ એના તરફની શ્રદ્ધા પડેલી છે અને સંતોષીમાના શુક્રવાર કરવાથી મને સારું થઈ જશે કે અમનેર બાબાનો રવિવાર કરવાથી સારું થઈ જશે, શનિવારે હનુમાનજી પાસે જવાથી સારું થઈ જશે, આવી માન્યતા જો પડેલી છે તો ભલે વ્રતો સ્વીકાર્યા તમે વ્રતિ નથી. એટલે વ્રતિ તે છે કે જે ત્રણ શલ્ય વિનાનો હોય, માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ ત્રણ શલ્ય આત્મામાંથી કાઢવા જોઈએ. શલ્ય એટલે કાંટો. એક વખતે કાંટો લાગ્યો પછી આગળ ચાલવું હોય તો કાંટો નીકળે પછી જ આગળ ગતિ કરી શકાય. એમ અધ્યાત્મ માર્ગના ત્રણ કાંટા છે માયા, નિયાણ અને મિથ્યાત્વ. લક્ષ્મણા સાધ્વીજીમાં માયા નામનો શલ્ય હતું. સંસાર વધ્યો, પ્રાયશ્ચિત કર્યું તોય સંસાર વધ્યો. ગુરુ મહારાજે જેટલો તપ કરવાનો કહ્યો તો એનાથી એ વધારે તપ કર્યો અને સંસાર વધ્યો તો કેટલો, 800 કરોડ સાગરો પમ, આટલો બધો સંસાર. ખાલી કેટલું કર્યું એમને, ભાઈ કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવે. ઉત્તમ સાધ્વીજી હતા, અતિશય ઉત્તમ સાધ્વી, ચારિત્રનું પાલન નિર્મળ, શિષ્યાઓને પણ નિર્મળ ચારિત્ર પડાવે. પણ એક વખતે ચકલા ચકલીનું મૈથુન જોઈને માત્ર મનમાં વિચાર આવ્યો, ભગવાને સંયમ જીવનમાં આટલી છૂટ આપી હોત તો કેટલું સારું. બસ આ વિચાર, વિચાર તો આવે પણ એ વિચારનું પ્રાયશ્ચિત જ્યારે કરવાનું આવ્યું ત્યારે પ્રાયશ્ચિત કરવા માટે ગયા પણ ખરા, પણ બોલતી વખતે મનમાં થયું કે હું આટલી મોટી સાધ્વી અને ગુરુ મહારાજને કહીશ કે મને આવો વિચાર આવ્યો, તો ગુરુ મહારાજના મનમાં શું થશે કે આવા ઉત્તમ સાધ્વી અને એ પણ આવું વિચારે છે, એટલે એવું ન થાય. એટલા માટે જાણે કે બીજા કોઈને આ વિચાર આવ્યો છે અને મારી પાસે પ્રાયશ્ચિત લેવા આવ્યા છે એમ સમજીને ગુરુ મહારાજને કહ્યું કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આપે. ગુરુ મહારાજે પ્રાયશ્ચિત આપી દીધું પણ પોતાનો સંસાર, અને એ પ્રાયશ્ચિત આપ્યું એટલો તપ પણ કર્યો, એનાથી એ વધારે આગળ કર્યો, તો પણ 800 કરોડ સાગરો પમનો સંસાર વધ્યો. આ માયા છે, આ કપટ છે. બોલો, 800 કરોડ જેટલો સંસાર એમનો વધ્યો એટલે 40 કાળચક્ર થયા, 40 કાળચક્ર અને 80-24 ખાલી આટલો વિચાર બસ. એટલે માયા એ કેટલી ખતરનાક છે. કોઈક વખતે તમે ક્યાંક સારું સુકૃત કર્યું અને કોઈ તમારી અનુમોદ ના કરે તેવા સમયે તમે એને સહર્ષ સ્વીકારી લો, પણ એમ ન કહો કે ભાઈ આ જે સુકૃત કર્યું એમાંથી 25% રકમ અમારા શ્રાવિકાની છે, બધી રકમ મારી નથી. ખરેખર શ્રાવિકાની રકમ હોય ને આપણે ન જણાવીએ તો આપણને પણ આ માયા નામનો દોષ લાગે, કારણ કે બધી ક્રેડિટ આપણો લેવાનો આપણો અધિકાર નથી, બધા પૈસા આપણા નથી. જેના જેના છે એ ગણાવવા જોઈએ કે આ બધાનું આમાં ફાળો છે, મારા એકલાનું કંઈ નથી. આવું ન કહીએ તો પણ માયા કહેવાય. એટલે આ માયા એક એવો કસાય છે ઉદયની જેમ. લક્ષ્મણ સાધ્વીજીએ કહ્યું એમાં એમનો કોઈ બદ ઈરાદો નહોતો, ખાલી ઈરાદો, એટલો તો ઈરાદો આવ્યો ને કે ગુરુ મહારાજને એમ ન લાગે કે આ સાધ્વીને આ વિચાર આવ્યો છે, આટલી માયા કરી દો, હા આટલી માયાથી આટલો સંસાર. તમે આની વાત તો જવા દો, ચાલો આની વાત જવા દો. હવે પ્રશસ્ત માયાની વાત કરીએ, પ્રશસ્ત માયા, અપ્રશસ્ત નહીં. તપ કીધો માયા કરી દી, મિત્ર શું રાખ્યો રે ભેદ,
મલ્લી જીનેશ્વર જાણ જોજી તો પામ્યા સ્ત્રી વેદરે. પણ બધા મિત્રોએ એટલું નક્કી કરેલું, ભાઈ આપણે બધાએ સરખો તપ કરવો. અને આવું નક્કી કર્યા પછી જ્યારે પારણાનો દિવસ આવે ત્યારે મલ્લીનાથ ભગવાનનો જીવ એમ કે આજે માથું દુખે છે, આજે પેટમાં દુખે છે, મજા નથી, તમે પારણું કરી લો હું પછી કરું છું. પછી સાંજ પડે એટલે હવે સારું છે, બહુ સારું. ત્યારે બીજા મિત્રો કે હવે જરા વાપરી લો સારું છે. ના ના, હવે તો દિવસ અહીંયા પૂરો થવા દો, હવે આટલા માટે થઈને શું વાપરવાનું, કઈ નહીં, આ ઉપવાસ વધારે કરી લો. બોલા તપની માયા. અને એમાં પણ તીર્થંકર નામ કર્મ બાંધ્યું, પણ જોડે સ્ત્રી વેદ, સ્ત્રી તરીકે તીર્થંકર ભગવાન મલ્લીનાથ એને થવું પડ્યું. એટલે પ્રશસ્ત માયા એ પણ આટલું મોટું નુકસાન કરી દે છે. એટલે કહેવાનો આશય એ છે કે માયા ઉદ્ધયની જેમ આપણા આત્માને કોરી ખાય છે. કારણ કે ક્રોધ કશાય દેખાય છે, અહંકાર દેખાય છે, લોભ દેખાય છે, માયા દેખાતી નથી. એટલે એમાં જીવની હિંમત વધી જાય છે, હિંમત વધી જાય. એટલે એક વખત કપટ કર્યું ને એમાં ફાવટ આવી ગઈ, બીજી વખતે વધારે કરે, શું કરે? શેર બજારમાં એક વખતે સોદો કર્યો ને એમાં પૈસા કમાયો તો બીજી વખતે હિંમત થોડી વધારે ખુલે, ત્રીજી વખતે એનાથી વધારે હિંમત ખુલે. એટલે આ પણ એવું જ છે. બોલો. આ લક્ષ્મણ સાધ્વીજી જે ભૂલ કરી અને મોટું ફળ મળ્યું એ પછી પાછું પ્રાયશ્ચિત કરીને એમાં કઈ કરી શકત કે નહીં? નહીં, પણ પાછું પ્રાયશ્ચિત હવે એ જ ભાવમાં કરે તો થાય, એ જ ભાવમાં, હા એ જ ભાવમાં કર્યું હોય તો થાય, પાછા જાય ગુરુ પાસે ને કે ના, પણ એ કર્યું હોય તો થાય. પણ પછી શું છે, ત્યાં અહંકાર પછી એ નહીં, બરાબર. પણ જો એ કરે તો થાય, કરે તો થઈ શકે. તે જ વખતે જીવની ગમે તેવી મોટી ભૂલ હોય પ્રાયશ્ચિત લઈ લીધું પછી પણ ગુરુ મહારાજને જઈને કહી શકે કે મેં આપને આ રીતે વાત કરી પણ હકીકત તો આ હતી, મને પાછળથી પશ્ચાતાપ થયો અને આપની પાસે ફરીથી પ્રાયશ્ચિત લેવા માટે આવું છું, તો તે સમય થઈ શકે. પછી ગુરુ મહારાજ હા એસી કરોડા તો લઈને કે આપણે ઉપર પેનલ્ટી આપી તો પાછું નહીં. ગુરુ મહારાજે પેનલ્ટી નથી આપી, ગુરુ મહારાજે તો એને તપ કરવાનો કહ્યો. અમુક જે પણ હોય, જો આજના દિવસે આપણા સંઘરણ પ્રમાણે આપણને પ્રાયશ્ચિત આપે, તમારી ભૂલ નાની હોય કે મોટી હોય, પણ આપણું સંઘરણ એટલે આપણે જેટલું કરી શકીએ એમાં પણ તમે કહો કે ભાઈ મારાથી તપ નથી થતો તો ગુરુ મહારાજ તપને બીજી રીતે કન્વર્ટ કરીને આપે, સામાયિકમાં કન્વર્ટ કરીને આપે, સ્વાધ્યાયમાં કન્વર્ટ કરીને આપે, તમારી પાસે શ્રીમંતાઈ છે તો દાનમાં કન્વર્ટ કરીને આપે, એટલે એ રીતે એ કન્વર્ટ કરે, તો એ રીતે થાય. એટલે એમને તપ કરવાનો કહ્યો હતો અને એ તપ કર્યો, પણ માયા હતી એટલે પોતાનો સંસાર આટલો વધ્યો, કર્મ સત્તાએ એને આટલું મોટું નુકસાન, મોક્ષે આટલા મોડા જશે એ સંસારનો વધ્યો. આ માયસુવામાં તિર્યંજ ગતિની માતાઓ પણ આવી, બધી બધી માતાઓ આવી ગઈ. માયસુમાં એક પણ માતા બાકી નથી, દરેક માતાઓ જેટલી પણ કરી એ બધી જ માતાઓ એના માટેની વાત આવી. આપણે ભૂલ કરી પ્રાયશ્ચિત કરીએ, નિંદા કરીએ, પણ ગુરુ હાજર ના અને ગુરુ પાસે પ્રાયશ્ચિત ના લઈએ તો એમાં ઘણો મોટો ફરક છે, ઘણો મોટો ફરક. એમાં શું છે કે જ્યાં સુધી ગુરુનો યોગ ન મળે ત્યાં સુધી તમે હૃદયથી પશ્ચાતાપ કરો, પણ ગુરુનો આજના દિવસે સગવડ આપણી પાસે એ છે કે બધાના ફોન નંબરો છે, તમારા સંબંધીઓ પણ ભારતમાં છે, તો એને ફોન કરીને પણ તમે પ્રાયશ્ચિત લઈ શકો. અમુક ભૂલોનું ન લેવાય, અમુક જે ભૂલો એવી હોય કે જે ગંભીર વ્યક્તિ એટલે ગુરુ સિવાય બીજા કોઈને ન કહી શકાય, તો એવી ભૂલોનું પ્રાયશ્ચિત જ્યારે ગુરુ પાસે જઈએ ત્યારે કરવાનું. પણ બાકીની જે સામાન્ય જે બીજા કોઈ ભૂલો હોય, તપમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ કે આવી કોઈ ભૂલો હોય, માત્ર ચોથા વ્રતની બાબતની જે ભૂલો હોય એ આપણાથી બીજા કોઈ દ્વારા ન લેવાય, પણ બીજી જે પણ ભૂલો થઈ હોય એ તમે ભારત ફોન કરીને પણ ગુરુ મહારાજ પાસેથી એ લઈ શકો. અને એટલે જ્યાં સુધી ગુરુ મહારાજ ન મળે ત્યાં સુધી હૃદયપૂર્વકનો પશ્ચાતાપ, ગુરુ મળતાની સાથે એની પાસે જઈને એ આલોચના લે. એટલે જેવી રીતે આપણા ફેમિલી ડોક્ટર હોય એવી રીતે આપણા ફેમિલી ગુરુ પણ હોવા જોઈએ. કારણ શું? તો કારણે જો ફેમિલી ડોક્ટર આપણે કેમ રાખીએ છીએ, આપણા શરીરની બધી પ્રકૃતિને જાણે, એટલે કોઈક વખતે બીજા ડોક્ટર પાસે ગયા એને આપણને માફક ના આવે એવી દવા લખી દીધી,
તો આપણો ફેમિલી ડોક્ટર તરત કહેશે, ના ભાઈ તમને આ દવા આડઅસર કરશે, આ દવા આ રોગ માટે સાચી છે પણ તમારા માટે આ દવા બરાબર નથી, એ ફેમિલી ડોક્ટર આપણને કહેશે. એમ ગુરુ પણ આપણે કયો ધર્મ કરવો એ આપણને ક્યારે કહી શકે? આપણા બધા જ દોષો જાણે તો હંમેશા ટ્રીટમેન્ટ વધારે સારી ક્યારે થાય? નિદાન બરાબર થાય તો. નિદાન જો બરાબર ના થાય તો કેવી થાય? તો ગુરુ જો બધા દોષને જાણતા હોય તો નિદાન કરી શકે કે આપણા માટે કયો ધર્મ કરવા યોગ્ય છે. એટલે સદગુરુ પાસે વર્ષમાં એક વખત મિનિમમ જવું જોઈએ અને જે પણ વર્ષ દરમિયાન ભૂલો થઈ હોય એ જણાવી અને એની પાસેથી પ્રાયશ્ચિત આપણે લઈ લેવું જોઈએ. હા, એટલે આખો જે દુષ્કૃત ગ્રહનો અધિકાર છે આપણે ગઈકાલે વાત કરેલી કે દરેક જગ્યાએ સૌથી પહેલા અરિહંત પરમાત્મા, કારણ કે સૌથી વધારે ઉપકાર આપણા ઉપર એમનો છે, સૌથી વધારે ઉપકાર. એટલે નવકારનું જે પહેલું પદ આપણે બોલીએ છીએ નમો અરિહંતા, એમાં કરો તો ના એટલે નથી, મો એટલે મારું, જે કંઈ પણ મારી પાસે છે એમાં મારું કંઈ નથી, અરિહંતાણમ અરિહંત પરમાત્માનું છે. કેમ, કેવી રીતે? તો કે ભાઈ જે પણ છે એનું કારણ શું? કે પુણ્ય. પુણ્યનું કારણ શું? ધર્મ. ધર્મ કોણે બતાવ્યો? અરિહંત પરમાત્માએ. માટે આપણી પાસે જે પણ છે એ બધાનું મૂળ માત્ર ને માત્ર અરિહંત પરમાત્મા છે. એટલે સૌથી પહેલી આપણે ગરહામાં અનુમોદનામાં અરિહંત પરમાત્માને આપણે યાદ કરીએ છીએ. શરણ મૂવ ગયો એ સીમ, આ પ્રકારે ચારેનું શરણ સ્વીકાર્યા પછી શરણ મૂવ ગયો એ સીમ ગરિહામી દુક્કડ, હવે હું મારા દુષ્કૃતોની ગરહા કરું છું. એટલે આના ઉપરથી બીજું શું નક્કી થયું? કે ભાઈ ધર્મ પછી કરવાનો, પેલા દોષને દૂર કરવાનો. આજકાલ આપણે શું કરીએ છીએ? ધર્મ કરીએ છીએ પણ દોષને દૂર નથી કરતા. તો આ ક્રમ એ બતાવે છે કે પહેલા તમે પાપથી હળવા થાઓ પછી ધર્મ કરો. એટલે ધર્મનો નંબર ત્રીજો છે, પાપથી હળવા થવાનો નંબર બીજો છે. એટલે સૌથી પહેલા દોષોની નિંદાને ગરહા કરવાની, અને તમારે કલર કામ કરવું હોય તો શું કરવું પડે? જૂનો કલર હોય એને પહેલા ઉખેડવો પડે, એને ઘસી નાખવી પડે દિવાલને, પછી નવો કલર લગાવાય. એમ આત્મા ઉપર ધર્મનો રંગ લગાડવો હોય તો જે વિષય કષાયના પોપડા અનાદિકાળના આત્માને લાગેલા છે એને ઉખેડીને ઘસીને બહાર કાઢી નાખવા, ત્યાર પછી ધર્મનો રંગ આત્મામાં લાગે ત્યાં સુધી એ રંગ આત્માને લાગતો નથી. એટલે અહીં બીજા નંબરમાં એમ કહે છે કે હું દુષ્કૃતોની ગરહા કરું. દુષ્કૃત એટલે ખરાબ કાર્ય. અહીં ખરાબ કાર્ય એટલે શું? તો ખરાબ કાર્ય એટલે પરમાત્માની આજ્ઞાથી વિપરીત જે પણ કાર્ય છે તે દુષ્કૃત કહેવાય. બોલો, હવે કેળાની વેફર ભક્ષ્ય કે અભક્ષ્ય? આમ કેળાની વેફર આપણે ભક્ષ્ય કહીએ પણ બજારમાંથી લાવીએ એ કેળાની વેફર પણ અભક્ષ્ય કહેવાય. કોઈ કે ભાઈ કેમ અભક્ષ્ય? તો કે આપણને ખબર નથી કે એ સ્વામિનારાયણના મંદિરની અંદર પહેલા એ તેલમાં બટાટાની વેફર તળાઈ હોય અને પછીથી કેળાની વેફર તળાય, એટલે એ આપણા માટે અભક્ષ્ય થઈ ગઈ. એટલે ત્યાં આ આ વિચાર તે સમયે આપણને આવે છે તો આ દુષ્કૃત થઈ ગયું. જેને આપણે કેમ કહીએ છીએ આ તો ભક્ષ્ય છે, આમાં શું વાંધો છે? એ પણ બહારથી લાવીને વાપર્યું, એ બહારની આપણને ખબર નથી કેણે શું કર્યું છે, એટલે એ પણ દુષ્કૃત. જેમ ગઈકાલે મેં તમને એક વાત કરી, પક્ષીને ચણ નાખીએ છીએ સારું કામ છે પણ સૂર્યોદય પહેલા નાખો કે નવકારસી પહેલા નાખો તો એ યોગ્ય નથી. સાધર્મિક ભક્તિ કરો તે ઉત્તમ કાર્ય છે પણ બજારમાંથી લાવીને સાધર્મિક ભક્તિ કરો, કોઈને અભક્ષ્ય ખવડાવો તો એને કઈ સાધર્મિક ભક્તિ ના. આજકાલ આ દેશની અંદર તો હોટલોમાં નોનવેજ પણ થતું થઈ ગયું છે અને એ જ હોટલમાંથી જો આપણે ત્યાં કંઈ આવતું હોય તો એ તો કેટલું અભક્ષ્ય કહેવાય અને આપનારને પણ મહાદોષ લાગે, નાનો નહીં મહાદોષ લાગે. કોઈ સાધર્મિકને આવી રીતે આવું ખવડાવે કેટલો મોટો દોષ લાગે. એટલે આ બધી કાળજી રાખવાની છે. આ દુષ્કૃત બોલો તો જે રેસ્ટોરન્ટમાં બંને મળતું હોય ત્યાં જવાથી મોટો જવાય જ નહીં. હું બંનેની વાતને જવા દો, હું તમને એમ કહું
કે તમે ભારતમાં આવો ને શતાબ્દી ટ્રેનમાં મુસાફરી કરો, એ શતાબ્દીની અંદર પણ આપણે ભલે જૈન મંગાવ્યું હોય ને જૈન ખાઈએ, પણ રસોડામાં તો નોનવેજ ને બધું થાય જ છે. એટલે આખી શતાબ્દીમાં જેટલા મુસાફરોને જે પણ પીરસાય એ બધામાં આપણે ભાગીદાર થઈ, એ બધો જ આશ્રવ આપણને થાય. એટલે આ રીતે બધી જગ્યાએ આ સમજવાનું કે જેટલું બને એટલું તમે વ્યભિચાર સેવ્યો એ જ દુષ્કૃત છે, તમે ચોરી કરી એ જ દુષ્કૃત છે, તમે જૂઠું બોલ્યા એ જ દુષ્કૃત છે એવું નથી. દુષ્કૃત એટલે પરમાત્માની આજ્ઞાથી વિપરીત જેટલું પણ કર્યું એ બધું જ દુષ્કૃત. એની જ્યાં અનુમોદના કરી તો એ દુષ્કૃતની અનુમોદના કરી, એને સુકૃતની અનુમોદના ન કહેવાય. એના દ્વારા આત્માને નુકસાન થાય. એટલે ગરિહામી દુક્કડમ, મારા દ્વારા જે પણ દુષ્કૃતો થયા હોય એ બધાને હું આત્મ સાક્ષીએ નિંદું છું અને ગુરુની સાક્ષીએ ગરહા કરું છું. કોના તરફના દુષ્કૃતો? અરહંતે શુવા, અરિહંત પરમાત્મા તો એ તરફ દુષ્કૃત. જિનાલયમાં ગયા અને નિસિહીનો ભંગ કર્યો, લોકોની જોડે વાતો કરવાની શરૂ કરી દીધી. અહીં સ્વાધ્યાયમાં આવ્યા, જિનવાણી શ્રવણ ચાલી રહ્યું છે, એની અંદર વચ્ચે બીજી વાતો કરવા લાગી ગયા તો એ પણ દુષ્કૃત જ થઈ ગયું અને જિનવાણીનો અનાદર થયો. એટલે આપણે ત્યાં તો એવું વિધાન છે કે પ્રવચન શરૂ થઈ જાય પછી સામાયિક પણ ન લેવાય, કે ચાલુ પ્રવચનમાં સામાયિક લેવાય પણ નહીં ને પરાય પણ નહીં, કારણ કે એ જીન વચનની આસાધના છે, ભગવાનની વાણીની આસાધના છે, એ કદાપી ન કરાય. એટલે અરિહંત પરમાત્માની આસાધના એટલે આવા પ્રકારની આસાધના કે જે અરિહંત પરમાત્મા જિનાલયમાં જાય, નિસિહીનો ભંગ કરે તો એ પણ આસાધના. ભગવાન માટે ગમે તેમ બોલે, આટલા બધા દેરાસરો છે, વધારે દેરાસરોની શું જરૂર છે? આવું આપણે બોલીએ છીએ, ઘણા બધા લોકો આવું બોલતા હોય અને એ જ લોકો ક્યારે એમ નથી કહેતા, ભાઈ આ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં એક સાથે 25-25 થિયેટરની શું જરૂર છે? એક થિયેટરે ચાલે, 25ની ક્યાં જરૂર હતી? એ કોઈ દિવસે બોલતા નથી. અને ખાલી 5 દેરાસર બાજુબાજુમાં હોય તો એના માટે કેટલું બોલવા લાગે છે. એટલે આ આપણી મતિ, આપણી બુદ્ધિ, એ કેટલી બધી આપણે ખોટા વિચારો કરીએ છીએ અને એનાથી કેવો ઘોર કર્મબંધ આપણને થાય આપણને ખબર નથી. કે પાય જૂની વિસ્તારમાં ભલે આટલા જિનાલયો હોય પણ એના પૂર્વે શ્રાવકોની વસ્તી પણ કેટલી હતી ત્યાં, આજે વસ્તી ખલાસ થઈ પણ તે સમયે તો હતી. તે સમયે બધા જિનાલયો એકદમ ભરચક હતા. આજે પણ મુંબઈમાં તમે દેરાસરોમાં આવો તો સવારમાં તો પૂજામાં લાઈન હોય બધી જગ્યાએ. અહીં એલે જેવું ના મળે કે ગમે ત્યારે આવો ત્યારે ભગવાન એકલા મળે, જ્યારે જાઓ ત્યારે 3 કલાક સુધી પણ બેસો તો એ આનંદ આવે. આવું ભાગ્ય જ ત્યાં મળે, જ્યાં જાઓ ત્યાં લાઈન જ હોય, દરેક જગ્યાએ લોકો દર્શન પૂજા માટે લાઈન લગાવીને બેઠા. એટલે અરિહંત પરમાત્માની આસાધના, આ બધી અરિહંત પરમાત્માની આસાધના છે. એના માટે અરિહંત માટે આ બીજા વૈષ્ણવોના ભગવાન કેટલા સારા, ઉપવાસમાં એ ખાવાનું બતાવે અને આપણા ભગવાન તો કે ના ખાવાનું તો નહીં પણ પાણી પણ સૂર્યાસ્ત સુધી જ અને એ પણ સંપૂર્ણ 3 ઉકાળાવાળું આવું જ પાણી વાપરવાનું, આવું પણ બોલે તો એ અરિહંતની આસાધના છે. એટલે આ બધી આસાધનાઓ અરિહંતની મારા દ્વારા જે જે આસાધનાઓ થઈ હોય એ બધી જ આસાધનાઓથી હું પાછો ફરું છું, એ બધા જ દોષોથી હું પાછો ફરું છું, અથવા એ બધાની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગરહા કરું છું. એમ સિદ્ધેશુવા, સિદ્ધ પરમાત્માની મારા દ્વારા કોઈ પણ પ્રકારની આસાધના થઈ હોય, આચાર્ય ઉપાધ્યાયને સાધુ સાધ્વીજી મહારાજ એના માટે પણ મારા દ્વારા કોઈ પણ પ્રકારની આસાધના થઈ હોય, કારણ કે આ બધાની કરેલી આસાધના દર્શન મોહનીય કર્મનો આશ્રવ કરાવે છે અને દર્શન મોહનીય કર્મ આપણને જૈન ધર્મથી દૂર રાખે છે. કેટલાય સાગરોપમાં સુધી ભગવાનનું શાસન ન મળે એવા પ્રકારનું કર્મ આત્મા ઉપાર્જન કરી બેસે છે. એટલે પંચ પરમેષ્ઠી ભગવંતોમાંથી, કારણ કે અતિ ઉત્તમ આત્માઓ આ બધા છે,
અને એના તરફ મારાથી વિપરીત આચરણ થયું હોય, મારા દ્વારા દોષ દૃષ્ટિના કારણે એમના દોષ જોવાઈ ગયા, ગુરુ પણ આપણને વિતરાગ જેવા લાગવા જોઈએ. ભલે વિતરાગ ન હોય પણ વિતરાગ જેવા લાગવા જોઈએ. જો વિતરાગ જેવા ન લાગે તો એ પણ છદ્મસ્ત છે, એટલે દોષો આપણને દેખાયા વિના રહેવાના નથી. અને દોષો જોશો તો આપણા આત્માને જ નુકસાન થવાનું છે. હંમેશા આખું મોટું વ્હાઇટ પેપર હોય, એમાં વચ્ચે કાળી ટપકી હોય તો આપણી નજર ક્યાં જાય? આખા વ્હાઇટ પેપર ઉપર કે કાળી ટપકી ઉપર? બસ આખું વ્હાઇટ પેપર આપણને નથી દેખાતું, માત્ર કાળી ટપકી જ દેખાય છે. ગુરુમાં 100 ગુણ છે, પણ એક નાનકડો દોષ એ ક્યાંક દેખાઈ ગયો, અને એ પણ કારણસર સેવ્યો હોય, અને આપણને એ દોષને આપણે કેટલા હાઈલાઈટ કરીએ છીએ, અને એનાથી કેવું કર્મ ઉપાર્જન થાય. અણસમજુ લોકો, એ તો વર્તમાન પત્રોમાં પણ ગુરુની ટીકા કરતા હોય તો એ ભગવાનના શાસનથી કેટલા બધા દૂર થઈ જાય, કેટલા બધા જીવોને એવું નિમિત્ત આપે કે એ આચાર્ય ભગવંતો આદિની આસાધનાનું નિમિત્ત એ જીવો બનતા હોય. એટલે આ પંચ પરમેશ્વરી ભગવંતોમાંથી મારા દ્વારા કોઈની પણ કોઈ પણ પ્રકારની આસાધના થઈ હોય તો એની હું નિંદાની ગરહા કરું છું. ત્યાર પછી કહે છે, માનણી જેશુ કુવાણી જેશુ. જો કેવો સરસ શબ્દનો ઉપયોગ કર્યો, માન આપવાને યોગ્ય અને પૂજા કરવાને યોગ્ય. બોલો, આ શબ્દનો ઉપયોગ અરિહંત માટે નથી કર્યો, સિદ્ધ માટે નથી કર્યો. આ શબ્દનો ઉપયોગ માતા પિતા માટે કર્યો છે. માતા પિતા માન આપવાને યોગ્ય અને પૂજા કરવાને યોગ્ય. આપણે ત્યાં યોગની પૂર્વ સેવા એમાં આવે છે કે માતા પિતા તરફનું વર્તન કેવું હોય. તો જેમ ભગવાનને ત્રિકાળ નમસ્કાર કરવાના, એવી જ રીતે માતા પિતાને પણ ત્રિકાળ નમસ્કાર કરવાના. સવાર બપોર અને સાંજ ત્રણેય વખત માતા પિતાને નમસ્કાર કરવાના. અને આ પાઠ દિવસમાં એક વખત આપણે નથી બોલતા, આ પાઠ દિવસમાં મિનિમમ 7 વખત બોલીએ છીએ, મિનિમમ 7 વખત. કારણ કે ભગવાને આપણને એમ કહ્યું છે કે તમારે 7 વખત ઓછામાં ઓછું ચૈત્ય વંદન કરવાનું. 7 વખત સવારે ઉઠો ત્યારે જગચિંતામણીનું ચૈત્ય વંદન કરવાનું, રાત્રે સુવો ત્યારે સંથારા પુરુષીનું ચૈત્ય વંદન, ચૌકસાઈનું ચૈત્ય વંદન. એટલે 2 થઈ ગયા. 3 વખત જિનાલય જવાનું એટલે 3 વખત જિનાલયનું ચૈત્ય વંદન. 2 ને 3 5 સવારના પ્રતિક્રમણનું એક ચૈત્ય વંદન ને સાંજના પ્રતિક્રમણનું ચૈત્ય વંદન. એટલે શ્રાવકે 7 વખત ચૈત્ય વંદન કરવાનું, અને 7 વખત ગુરુજણ પુવા શબ્દ બોલે, જય વીરાય સૂત્ર બોલે, એમાં 7 વખત ગુરુજણ પુવા, એક એક માં એક એક વખત. અહીં ગુરુજનનો અર્થ માતા પિતા, અને અહીં ગુરુજન એટલે પંચમહાવ્રતધારી એવો અર્થ નથી કર્યો. અહીં ગુરુજનનો અર્થ માતા પિતા ને એનો સંબંધી વર્ગ, એ ગુરુજન છે. કલાચાર્ય એ પણ આમ આવી જાય. કલાચાર્ય કોને કહેશો? કલાચાર્ય એટલે કોણ? આ બહેનોને કોઈ રોટલી વળતા શીખવાડે ને એ પણ કલાચાર્ય કહેવાય. આપણને કોઈ ABCD શીખવાડે એ પણ કલાચાર્ય કહેવાય. કોઈએ કોમ્પ્યુટર ચલાવતા શીખવાડ્યું એ પણ કલાચાર્ય કહેવાય. કોઈએ મોબાઈલનું એક ફંક્શન બતાવીને શીખવાડ્યું એ પણ કલાચાર્ય કહેવાય. એટલે કોઈ પણ પ્રકારનું જ્ઞાન કોઈની પણ પાસેથી પ્રાપ્ત થયું એ કલાચાર્ય કહેવાય. તો જેમ માતા પિતાને ત્રિકાળ નમસ્કાર કરવાનો, એમ કલાચાર્યને પણ ત્રિકાળ નમસ્કાર કરવાનો. એટલે માતા પિતા ત્રિકાલ નમસ્કાર, પછી શું? તો કે પછી અભ્યુત્થાનાદિ વિનય. અભ્યુત્થાનાદિ વિનય એટલે માતા પિતા આવે એટલે ઊભા થવું, સામે લેવા જવું, લઈને આવ્યા પછી એમને ઉપરના આસને બેસાડીને આપણે નીચે બેસવું. માતા પિતાની સાથે એક જ સોફા ઉપર ન બેસાય. જેમ ગુરુથી ઉચ્ચાસણે ને સમાસણે ન હોય, એમ માતા પિતાથી પણ ઊંચા આસને ન બેસાય ને સમાન આસને પણ ન બેસાય, એનાથી નીચે બેસવાનું છે. એટલે અભ્યુત્થાનાદિ વિનય, આવા પ્રકારનો વિનય કરવાનો. એટલું જ નહીં, વસ્ત્રો પણ આપણે એમના આપણાથી પણ વધારે સારા ઉત્તમ કોટીના વસ્ત્રો એમને લાવીને આપવાના. જ્યારે પણ સુકૃત કરવું હોય તેવા સમયે એમના હાથે સુકૃત કરાવવાનું. આપણે જાતે સુકૃત નહીં કરવાનું, પણ માતા પિતાના હાથે કરાવવાનું.
કારણ શું કે આપણા માટે તો ઈઝી મની છે. માતા પિતા એને જે મહેનત કરીને ધન ઉપાર્જન કર્યું છે એ મહેનત તે સમયની ઘણી હતી, અને મહેનતના કારણે સહજ રીતે એમના હાથથી પૈસો છૂટતો નથી. એટલે આપણે જે સહેલાઈથી છોડીએ છીએ એ એમનાથી નથી છૂટતો. એટલે આપણે એના દ્વારા આ ધર્મ કાર્ય કરાવવાનું છે, એમના દ્વારા દાન ધર્મ આદિ એમના દ્વારા કરવાનું. એટલું જ નહીં, ત્યાં સુધી કહ્યું કે અશુચિ સ્થાનમાં માતા પિતાનું નામ બોલાય પણ, જે અપવિત્ર સ્થાન હોય અશુચિ વાળું સ્થાન હોય ત્યાં માતા પિતાનું નામ પણ નહીં બોલવાનું. એટલે એનું જ્યાં અશુચિનું વિસર્જન કરવાનું હોય ત્યાં પણ એનું નામોચ્ચાર એ પણ ન કરી શકાય. અને એનાથી આગળ વધીને શાસ્ત્રકારો એમ કહે છે કે માતા પિતાનું મૃત્યુ થઈ જાય પછી એની સંપત્તિ એનો ઉપયોગ પણ આપણે નહીં કરવાનો, એની સંપત્તિનો ઉપયોગ પણ સાત ક્ષેત્રો આદિની અંદર કરી દેવાનો, એ પણ આપણે નથી વાપરવાની. અને પછી એના પ્રતિબિંબની સ્થાપના કરી અને ધૂપ આદિથી એની પૂજા કરવાની છે. એટલે જૈન શાસ્ત્રોની અંદર માતા પિતા માટેનું આનાથી પણ હજી ઘણી વાતો અહીં આપણા જૈન શાસ્ત્રોમાં લખેલી છે. તો આવું માતા પિતા તરફનું બહુમાન એ જાળવવાનું છે. એટલે અહીં કહે છે તહા માઈ સુવા, આવી માતાઓ આજ દિવસ સુધી જેટલી પણ થઈ અને જે પણ ભવમાં આપણા કારણે માતાને કોઈ પણ પ્રકારનું દુઃખ પહોંચ્યું તે બધી જ બાબતમાં આજના દિવસે હું ક્ષમા યાચના કરું છું. માઈ સુવા, પી સુવા, પિતા. માતા સૌથી વધારે ઉપકારી છે, પિતા એનાથી ઓછા. કારણ કે માતા પિતા શબ્દમાં પણ પહેલા માતા બોલીએ છીએ પછી પિતા બોલાતા જાય છે, પણ આજકાલ નામો સહજ રીતે બદલાતા જાય છે, સંબંધો જે બોલાય છે. તમે આજથી 50 વર્ષ પહેલા જોતા હતા તો પિતા માટે શબ્દ વપરાતો તો અધ્ધા, નાના ગામમાં જાઓ તો નાના ગામમાં લોકો અધ્ધા કહીને બોલાવતા હતા. એટલે માં કરતા અડધો પ્રેમ જેને છે એને અધ્ધા કહેવાતા હતા. અધ્ધામાંથી બાપા સુધી આવ્યા, અધ્ધામાંથી બાપા થઈ, બાનો પા ભાગનો પ્રેમ જેને એને બાપા, બાપા બાપામાંથી પપ્પા આવી ગયો, પાનો પા ભાગનો પ્રેમ જેને છે એને પપ્પા છે, અને એમાંથી ડેડ પ્રેમ જ નથી રહ્યો. ડેડ સહજ રીતે આ બધા શબ્દો એની મેળે ગોઠવાતા જાય છે, એની મેળે બોલાતા છે, સહજ રીતે જ આ બધું આ ચાલ્યા કરે છે. એટલે માતા પિતા ભુવણિક જે શું ભી સુવા, બંધુ સુવા, ભાઈઓ જે પણ જે જન્મમાં જે પણ ભાઈઓ હોય એ ભાઈઓ તરફ પણ આપણાથી જે જે અપરાધો થયા હોય, મિત્તે સુવા, મિત્રો, મિત્રોમાં પણ આપણા કલ્યાણ મિત્રો હોવા જોઈએ. એકચ્યુઅલી આજે કલ્યાણ મિત્રો બહુ ઓછા જોવા મળે છે. મોટા ભાગે તમારા ખિસ્સામાંથી જ્યાં સુધી તમે બહાર પૈસા કાઢો ત્યાં સુધીના તમારા મિત્રો, જે દિવસે ખિસ્સામાંથી બહાર નીકળવાનું બંધ થઈ જાય એટલે મિત્રતા એ ચાલી જાય તો એ ન જોઈએ. આપણા આત્માની ચિંતા કરે એવા મિત્રો આપણને જોઈએ, એ કલ્યાણ મિત્રો જોઈએ. પણ કોઈ પણ પ્રકારના મિત્રો એના દ્વારા પણ આપણા દ્વારા એને કોઈ પણ પ્રકારનું મનદુઃખ થયું હોય તો એ ક્ષમાપના ઉવૈયારી સુવા, ઉપકારી કોઈ પણ, કારણ કે ઉપકારીના ઉપકારને જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલવાનો નથી, એને કૃતજ્ઞતા ગુણ કહેવાય છે. એટલે કરેલો ઉપકાર એને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભૂલે. કદાચ કોઈક સંજોગોમાં પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય અને ભણવા માટે કોઈ ટ્રસ્ટની કે એની સહાય લેવી પડી હોય, કાંઈ વાંધો નહીં, ભલે લેવી પડે, પણ મનમાં ભાવ તો એ હોય કે જ્યારે મારી પાસે શક્તિ થશે ત્યારે હું બીજા 4ને ભણાવીશ, એ ટ્રસ્ટની અંદર હું બીજા પૈસા આપી દઈશ. આવો ભાવ મનમાં સહજ રહેવો જોઈએ. જો આ ન રહે તો એને કૃતજ્ઞતા કહેવાય. પોતાની પાસે વ્યવસ્થા હોવા છતાંય પોતાના ઉપર જેનો ઉપકાર થયો છે એના માટે જો એ કાંઈ કરી ન શકતો હોય તો એ જ પૈસો એના માટે દુર્ગતિનું કારણ બને. એટલે હંમેશા જે જે સ્થાનોનો આપણા ઉપર ઉપકાર છે એને યાદ રાખીને તે સ્થાનોમાં આપણે આપવાનું છે. ભારત આવ્યા,
કોઈ આઈમબીલ ખાતામાં આઈમબીલ કરવા ગયા કઈ વાંધો નહીં, પણ આઈમબીલ કરીને ઊભા થયા પછી આઈમબીલ ખાતાની પેટીમાં પૈસા મૂકી દેવા જોઈએ જો આપણી શક્તિ હોય, ન હોય એના માટે તો આ વ્યવસ્થા છે. પણ જેની પાસે શક્તિ છે એ વ્યક્તિએ જેટલું વાપર્યું સંઘનું, ગમે તે સંઘનું, એનાથી વધારે આપી દેવું, ક્યારે પણ એનું ઋણ માથા ઉપર રાખવું નહીં. એટલે અહીં મિત્તે સુવા ઓયારી સુવા ઓહેણવા જીવે શું, કોઈ પણ સામાન્યથી સર્વ જીવો, કારણ કે દરેક જીવોની સાથે દરેક સંબંધો આપણા આત્માએ અનંત અનંત વખત કર્યા છે, એટલે દરેક જીવોની સાથે આપણા કોઈને કોઈ પ્રકારના ઋણાનુબંધો તો છે, તો એમાં પણ આપણા દ્વારા કોઈ જીવનું અહિત થયું હોય તો એની ક્ષમાપના ઓહેણવા જીવે શું, મક્કટ થઈએ શું, એટલે માર્ગમાં રહેલા. માર્ગમાં રહેલા એટલે સમ્યક દર્શનાદિ ગુણોની જેને પ્રાપ્તિ થઈ ગઈ છે અને હવે જલ્દી મોક્ષે પહોંચવાના છે, આવા પણ જીવો એનો પણ મારા દ્વારા અપરાધ થયો હોય, અને મગજથી એ શું જે હજુ સમ્યક દર્શન આદિ પામ્યા નથી, અભવ્ય જેવા પણ આત્માઓ છે, પરિભ્રમણ કરી રહ્યા છે, તો એના તરફ પણ મારાથી જે અપરાધ થયો હોય, મગ સાહણે શું, મોક્ષ માર્ગની સાધનામાં જે ઉપયોગી થાય એવા પુસ્તક પેન વગેરે જ્ઞાન દર્શન કે ચારિત્રના કોઈ પણ ઉપકરણો, તો ઉપકરણોનો પણ મારાથી અનાદર થઈ ગયો હોય તો એની પણ હું ક્ષમા યાચના કરું છું. અને જેવી રીતે અમગ્ગ સાહણે શું, જે સંસારને વધારે એવા શસ્ત્રો આદિનો ઉપયોગ એ બધું જો વિપરીતપણે થયું હોય, જંકિંચી વિતમ આયર્યમ, મારાથી જે કંઈ વિપરીત આચરણ થયું હોય અને એના દ્વારા પાપાનું બંદી પાપ અણાયરિયપમ અણિચ્છિયપમ, ન આચરવા યોગ્ય અને ન ઈચ્છવા યોગ્ય આવું કોઈ પણ કાર્ય મારા દ્વારા થયું હોય અને એના કારણે મારા આત્માએ પાપાનું બંદી પાપ ઉપાર્જન કર્યું હોય, પાપાનું બંદી પાપ એટલે ઉદય પણ પાપનો બંધ પણ પાપનો. આપણે મોટા ભાગે આપણું આજના દિવસે પાપાનું બંદી પુણ્ય છે, આપણે અહીં બેઠેલા મોટા ભાગના જીવો પાપાનું બંદી પુણ્યવાળા, ઉદય પુણ્યનો ચાલી રહ્યો છે પણ બંધ પાપનો વધારે થઈ રહ્યો છે. આજે આપણે જે આપણો બિઝનેસ છે એને નામ આપવું હોય તો એવું નામ અપાય કે આપણે પુણ્ય વેચીને પાપ ખરીદવાનો બિઝનેસ કરીએ છીએ. જે પણ છે ઘરમાં જેટલા સાધનો આવે છે એટલા બધા જ સાધનો પુણ્યથી આવે છે, કે ભાઈ ટીવી હોય, ફ્રીજ હોય, એરકન્ડિશન હોય, જે પણ હોય, પણ એનાથી બંધાય છે પાપ. એટલે થયું શું કે આપણું પુણ્ય ખલાસ કરીએ છીએ અને એના બદલામાં ઉપાર્જન પાપ કરીએ છીએ. આવો પાવાનું બંદી પાવન, પાપાનું બંદી પાપ જે પણ મેં સેવ્યું હોય તે સુહમં વા બાયરમ વા, એ પાપ નાનું હોય કે મોટું હોય, મણેણવા વાયા એવા કાયણવા, એ પાપ મનથી કર્યું હોય, વચનથી કર્યું હોય કે કાયાથી કર્યું હોય, કયમ વા કારાવ્યમ વા અણુમોયમ વા, એ પાપ કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોદના કરી હોય, રાગેણ વા દોષેણ વા મોહેણ વા, એ પાપ રાગથી કર્યું હોય, ઘણી વખત રાગથી પણ થાય. આજે મારા મામા મહારાજ આવ્યા છે, આજે ભાઈ મહારાજ આવ્યા છે, આજે બેન મહારાજ આવ્યા છે, એટલે એમને ભાવતી વસ્તુ બનાવી એને ઓરાવીએ તો એ રાગનું પાપ થઈ ગયું ને, એ રાગથી થયું. એમ દ્વેષથી પણ થાય, વારંવાર માતમાં આવતા હોય ને પોતાની શક્તિ ન પહોંચતી હોય તો તેવા સમયે દ્વેષ ભાવ પણ થવાની શક્યતા છે. અને મોહેણવા, મોહના કારણે પણ પાપ થયું હોય, રાગેણવા દોષેણવા મોહેણવા, ઇથવા જમ્મે જમ્મંતરે સુવા, આ જન્મમાં પાપ કર્યું હોય કે અન્ય જન્મમાં પાપ કર્યું હોય, પણ બાકી શું રહ્યું, બધું જ આવી ગયું. ખાલી તમે આટલું બોલો, આટલું બોલો, એમાં આ દિવસ સુધીના જે પણ રીતે ઉપાર્જન થયેલા કર્મો છે એ બધાનો ખાતમો બોલી જાય, માત્ર અંદર ભાવ રેડવાનો છે. અને અહીં ભાવ રેડવો એટલે શું, તો કે ભાવ રેડવો એટલે પશ્ચાતાપ, અને પશ્ચાતાપની માત્રા જ્યારે વધે ત્યારે આંખમાંથી અશ્રુની ધારા વહેવા. જ્યારે પણ તમે પ્રતિક્રમણમાં વંદિતનું સૂત્ર બોલો, પશ્ચાતાપની ધારા વધે તો આંખમાંથી આંસુ ચાલે. પણ આપણે તો ફટાફટ બોલી જ જઈએ છીએ રાજધાનીની જેમ, ક્યાંય અંદર ભાવ રેડતા જ નથી. એટલે ભાવ રેડવાનો છે બસ, આ જો ભાવ રેડાઈ ગયો તો કામ થઈ ગયું. એટલે પંચ સૂત્ર એના સ્વાધ્યાયનો આ મોટો લાભ છે કે આ દિવસ સુધીના જેટલા પણ અપરાધો થયા છે
આ બધા જ અપરાધોની ક્ષમા યાચના આપણે માત્ર આટલા નાનકડા પાઠથી કરી દઈએ છીએ. અત્યારે ભગવાન અમે જયારે ઉત્થાન કરવા ગયા હતા ને ત્યારે કે વંદિત કરતા તમે જો દુષ્ક દુષ્ક ના રડો તો તમે પશ્ચાતાપ નથી કરતા. હા, સાચી વાત છે. અને જંબુ વિજયજી મહારાજ જયારે જય વિયરાય સૂત્ર બોલતા ત્યારે ખોબો ભરીને આંસુ ભરાતા, એટલે એ એ ભાવપૂર્વકનું કહેવાય. જ્યાં ભાવપૂર્વકનું જ્યાં હોય ત્યાં લાભ, નહીતર વિચાર કરો જે નૌકાર અમરકુમારને મળ્યો એ જ નૌકાર આપણી પાસે છે, જે ઇરિયા વૈયા ઇમુક્તા પાસે હતા એ જ ઇરિયા વૈયા આપણી પાસે છે. એક અક્ષરનો એ ફેરફાર નથી. જે સામાયિક પુણ્યા શ્રાવક પાસે હતું એ જ સામાયિક પુણ્ય આજે આપણી પાસે છે. એ લોકોને આટલો લાભ થયો, આપણને ન થયો. કારણ શું? બસ એના જેવો ભાવ આપણે રેડતા નથી. એટલે બસ બધી જગ્યાએ ભાવ રેડવાની વાત છે. જેટલો પણ ભાવ રેડવાય તો પણ હું તો અહીં તમારા બધાની ખૂબ અનુમોદના કરું છું. અનુમોદના એ દ્રષ્ટિએ ભલે તમે કદાચ ઓછું કરતા હશો, શનિ રવિ કરતા હશો, કે દેરાસર અઠવાડિયામાં બે દિવસ આવતા હશો કે એક દિવસ આવતા હશો, પણ જેટલું કરો છો ખૂબ ભાવથી કરો છો અને એ જ કરવા યોગ્ય છે. માત્ર એમને એમ કરી જાય ને કાંઈ હોય નહીં તો શું લાભ થાય? એટલે જેટલું થાય એટલું જો ભાવપૂર્વકનું થાય તો ખૂબ લાભ થાય. આ દેશમાં હું જોઉં છું, ન્યુયોર્કમાં મારી ઓળી હતી, જ્યોતિબેન કરીને એક ડૉક્ટર, 90મી વર્ધમાન તપની ઓળી ચાલુ હતી. હવે આ દેશમાં પણ આ રીતે હોય. અહીં પણ સહસ્રકૂટ વગેરે તપ કરનારા 1024 ઉપવાસને એકાસના આ બધા કરનારા અહીં આપણને મળે છે. તો એને બધું ભાવપૂર્વક ક્રિયા સાથે કરે છે. અહીં જે પણ કરે છે ક્રિયા સાથે કરે છે, એટલે આ ખૂબ કરવા યોગ્ય છે. અને આ દેશની અંદર તમે બીજી રીતે બચ્યા છો, જેને વ્યવહાર કહેવાય એનાથી થોડા બચ્યા છો, એટલે અહીંયા સમય મળે છે અને તમે એ સમયની અંદર આ કરી શકો છો તો સારું છે. એટલે આપણે તો હજુ અહીં વધારે ભાવ રેડવાની વાત કરીએ છીએ કે જે તમારો રેડાઈ રહ્યો છે એનાથી પણ હજુ વધારે ભાવ રેડાય તો આત્મકલ્યાણ તે જલ્દી થઈ જાય. એટલે ઇથવા જમ્મે જમ્મંતરે સુવા ગરહયમ એયમ, આ બધું જ ગરહા કરવા યોગ્ય છે. દુષ્કરમ એયમ, આ બધું દુષ્કૃત એટલે પાપ છે અને એ પાપ ગરહા કરવા યોગ્ય છે. ઉજ્જીયપ્પમ એયમ, છોડવા યોગ્ય છે, ત્યાગ કરવા લાયક છે. વિયાણિયમ મયે કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વયણાઓ, અને આ મને કોણે સમજાવ્યું છે? તો કે કલ્યાણ મિત્ર એવા મારા ગુરુ, સદગુરુ, પંચમહાવ્રતધારી ગુરુ, એણે મને આ વાત સમજાવી છે. એનાથી હું સમજ્યો છું કે વિયાણિયમ મયે, એટલે વિયાણિયમ એટલે વિજ્ઞાપિતમ, મને જણાવ્યું છે મયે કોને? કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વયણાઓ, કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી. વયણાઓ એટલે વચનથી મને આ જાણ થઈ છે અને એ મને ખૂબ રોયમ રૂચ્યું છે, ગમ્યું છે. શ્રદ્ધાએ એને હું શ્રદ્ધાપૂર્વક સ્વીકારું છું અને અરિહંત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ અરિહંત સિદ્ધ સમક્ષમ ગરિહામી, હું ગરહા કરું છું. જીનાલયમાં આવીને કરો એટલે અરિહંતની સમક્ષ થઈ ગયું. અને સિદ્ધ પરમાત્મા તો સર્વત્ર છે, કારણ કે 45 લાખ યોજનની સિદ્ધ શિલા આજે પણ આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, અનંત સિદ્ધ પરમાત્માઓ આપણી આપણને જોઈ રહ્યા છે, એટલે એની સાક્ષી તો કાયમ માટે છે. તો આ અરિહંત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ આ દુષ્કૃત છે અને છોડવા યોગ્ય છે આવું હું માનું છું, મને શ્રદ્ધા છે અને આ મારું પાપ. મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિચ્છામી દુઃખડમ, મિચ્છામી દુઃખડમ, મિચ્છામી દુઃખડમ. ત્યાર પછી દુષ્કૃત ગ્રહાની 12 પ્રાર્થના છે. આ દુષ્કૃત ગ્રહાનો પાઠ છે અને એ પાઠ કર્યા પછી આપણે 12 પ્રાર્થના કરવાની છે. કારણ કે પ્રાર્થના હંમેશા ફળે છે, પણ પ્રાર્થના માટેનો નિયમ એવો છે કે પ્રાર્થના ગદગદ હૈયે થવી જોઈએ. જો ગદગદ હૈયે પ્રાર્થના થાય તો પ્રાર્થના ચોક્કસ ફળે, ફળે ને ફળે, ન ફળે એવું 3 કાળમાંય ન બને. એટલે આજે 12 વાક્યો જે છે એ 12 વાક્યો ગદગદ હૈયે બોલવાના હોય છે. તેમાં કહે છે ઓમ મે એસા સમ્મન ગરિહા, ઓમ મે એસા સમ્મન ગરિહા, ઓમ મે અકરણ નિયમો, ઓમ મે અકરણ નિયમો, બહુમયમ મમેયંતિ, બહુમયમ મમેયંતિ, ઇચ્છામ અનુષ્ઠિતમ, ઇચ્છામ અનુષ્ઠિતમ,
અરહંતાણં ભગવંતાણં ગુરુણં કલ્યાણમિત્તાણં તિ ઓમ એહિં સંયોગો ઓમ એષા સુપત્થણા ઓમ ઇત્થ બહુમાનો ઓમ ઇયો મુખ બિયંતિ પર્તેષુ એષુ અહં સેવારિહે શિયાણારિહે શિયાવત્તે યુત્તે શિયા નિરૈયાર પારગે શિયા. આ 12 પ્રાર્થના છે. એક એક ગાથામાં 4-4 પ્રાર્થના કરેલી છે. એમ 3 ગાથાની મળીને 12 પ્રાર્થના છે. ઓઉં મે એસા સમમ ગરિહા, મારી આ ગરહા સમ્યક પ્રકારે થાઓ. સમ્યક પ્રકાર એટલે પશ્ચાતાપના ભાવ પૂર્વકની મારી આ ગરહા થાઓ તો જ સમ્યક કહેવાય. પશ્ચાતાપનો ભાવ અંદર ન ભળે, માત્ર શબ્દો બોલી જઈએ તો એ શબ્દોથી આ પ્રાર્થના સમ્યક કહેવાય નહીં, આ ગરહા સમ્યક કહેવાય નહીં. એટલે આ પદો બોલતી વખતે આત્મા એવો ભાવિત થઈ જાય, એનું હૃદય એટલું બધું આમ ભીનું થઈ જાય, અને ભીનું હૃદય થયા પછી એ બોલે છે કે મને આ ઓમે એસા સમમ ગરિહા, આ ગરહા મારી સમ્યક પ્રકારની થાવ. ઓમે અકર્ણ નિયમો, હવે સમ્યક ગરહા કરી એટલે શું થયું? એટલે હવે મનમાં નિર્ણય કરે છે, ભાઈ આજ દિવસ સુધી તો અજ્ઞાનતાના કારણે મેં ઘણી બધી ભૂલો કરી દીધી, હવે અકર્ણ નિયમો, મને અકાર્યનો નિયમ થાવ. બસ કોઈ પણ ખોટું કાર્ય મારા દ્વારા ન થાય. આ વિચાર પણ પરમાત્માની કૃપાથી આવે છે. એક વિચાર, ગમે તે સારો વિચાર, મને ચોરી કરવાનું મન ન થાવ, આવો પણ મનમાં ભાવ કર્યો એ પણ ભગવાનની કૃપા છે, માટે આ ભાવ આવ્યો. એટલે કોઈ પણ અકાર્ય હવે મારાથી ન થાય, કારણ કે અકાર્ય કરી કરીને તો હું થાકી ગયો છું. આ સંસારની અંદર ભટકી ભટકીને થાકી ગયો છું, અને એ ભટકવાનું કારણ અકાર્યો હતા. હવે મારે આ સંસારમાં વધારે આગળ ભટકવું નથી, માટે અકાર્યનો મને નિયમ થાય. કોઈ પણ પ્રકારનું અકાર્ય મારાથી ન થાય, એટલે અકાર્ય એટલે ખોટું કાર્ય, ન કરવા યોગ્ય કાર્ય, આવું કોઈ કાર્ય મારાથી ન થાવ. હોઉં મેં અકર્ણ નિયમ, બહુમયમ મમેયમતિ, આ વાત મને બહુ જ ગમી છે. એટલે આ વાત મને ખૂબ આનંદ આવ્યો છે, એમ આ બોલતી વખતે પણ મને અંદરથી ખૂબ આનંદ આવે છે કે જો મારું જીવન આવું થઈ જાય તો હું ધન્ય બની જાઉં કે મારા દ્વારા કોઈ પાપ જ ન થાય. કારણ કે દુઃખ આવે છે એનું કારણ પાપ છે, એના વિના દુઃખ આવે જ નહીં. જો પછી જો હું પાપ જ ન કરું તો પછી મોક્ષ ક્યાં દૂર છે? ભાઈ તો મોક્ષ તરત પ્રાપ્ત થવાનો છે. માટે બહુમયમ મમેયમતિ, અને આનાથી મને ખૂબ આનંદ આવે છે. બહુમયમ મમેયમતિ ઈચ્છાણુ અણુશક્તિ મર્યંતાણમ ભગવંતાણમ ગુરુણમ કલ્યાણમ ઇત્તાણમથી, અને આ રીતે અરિહંત પરમાત્મા અને કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતો એની આજ્ઞાને હું ઈચ્છું છું. અણુશક્તિ એટલે આજ્ઞા, એને ઈચ્છું છું. બોલો. બધા સાથે મળીને કરતા હોય ત્યારે ઈચ્છામો અણુશક્તિ, આપણે પ્રતિક્રમણમાં જયારે નમોસ્તુ બોલવાનું હોય ત્યારે ઈચ્છામો અણુશક્તિ નમોખમાસમના, કારણ કે સામુદાયિક ક્રિયા કરીએ છીએ. એટલે સામુદાયિક રીતે જયારે કરતા હોઈએ ત્યારે ઈચ્છામાં, બાકી ઈચ્છા વિચાર, બાકી ઈચ્છા બરાબર. એટલે આવા શું કે આવા ઘણા પાઠનો થોડો ફેરફાર છે, જેમ અરિહંતાણમ પણ છે ને અરહંતાણમ પણ છે. એટલે હું બોલતો હોઈશ એમાં આમાં આવો ફરક આવે. અરિહંતાણમ અરહંતાણમ આ બધા જુદા જુદા પાઠો આમાં બતાવેલા છે. તો આ 4 પ્રાર્થના એમને એ રીતે કરી કે ભાઈ મારી આ ગરહા સમ્યક પ્રકારની થાવ, મને અકાર્યનો નિયમ થાવ, આ વાત મને બહુ ગમી છે, અને કલ્યાણ મિત્ર એવા ગુરુ અને અરિહંત પરમાત્મા એની આજ્ઞાને હવે હું ઈચ્છું છું. કારણ કે આજ્ઞા અણુશક્તિ એટલે આજ્ઞા, હવે જયારે આજ્ઞા અનુસાર ચાલવા લાગે તો ક્યારેય દુઃખી થાય જ નહીં. આપણે આજ્ઞા ક્યાં સુધી માનવાની છે? બોલો. સંયમ સ્વીકારેની વાત તો જવા.
આપણે જયારે પૌષધ લઈને બેસીએ છીએ ત્યારે પણ આપણે ગુરુ મહારાજ પાસે કઈ આજ્ઞા માંગીએ છીએ? આંખની પાંપણ હલાવવા માટે પણ ગુરુની રજા લઈએ છીએ. બોલો, આંખની પાંપણ હલાવવા માટે પણ બહુવેલ સંદેશાઓ બહુવેલ કરશું. આ જે આદેશો છે એ ગુરુ ભગવાનને કહીએ છીએ, હે ગુરુ ભગવાન, આ મારી આંખની પાંપણ તો વારંવાર ઉઘાડ બંધ થાય છે, એટલે મને આખા દિવસ માટે એક સાથે રજા આપી દો. વારંવાર મારાથી આપના પાસે આ રજા લેવા નહીં આવી શકાય, એટલે આપ મને રજા આપો. બોલો, કેટલું બધું સૂક્ષ્મ છે. જ્યારે તમે એક પૌષધ પણ લો છો તો આટલું ગુરુ આજ્ઞામાં આવી જવાનું છે. આંખની પાંપણ પણ ગુરુને પૂછ્યા વિના ફરકાવવાની નથી, હલાવવાની નથી. જો જે દીક્ષા લે છે એને ગુરુનું કેટલું બહુમાન સાચવવાનું, એટલે એનો અર્થ એમ નથી આપણે નહીં સાચવવાનું, પણ દીક્ષાના અંશની અંદર જે સંયમ જીવન છે એમાં પોતાની ઈચ્છા જ સમર્પિત, ઈચ્છા જ નહીં. અમારે ત્યાં એક મહાત્મા ચૈત્ય વલ્લભ વિજય એમનું નામ, અને ચૈત્ય વલ્લભ વિજય બેસણું કર્યું હતું, કોઈ શ્રાવક ગોચરી માટે વિનંતી કરવા માટે આવે ત્યારે એમની પાસે ગયા હશે. ગુરુ મહારાજ જયારે કહેશે ત્યારે ગોચરી બોલવા એ ગયા ગુરુ મહારાજ પાસે. ગુરુ મહારાજનું નામ મુક્તિ વલ્લભ સ્વામી, એમની પાસે ગયા કે આ મહાત્મા ગોચરી બોલવા ક્યારે આવે? એટલે મહાત્માએ કીધું કે એમને જ્યારે પણ વાપરવું હોય ત્યારે જાય. એટલે એક ભાઈ એ પાછા અહીંયા આવ્યા કે સાહેબ આપને વાપરવું હોય ત્યારે, મારે ક્યારે વાપરવું ને મને ક્યારે ભૂખ લાગે મારે નક્કી નથી કરવાનું, એ મારા ગુરુ નક્કી કરશે કે મને જ્યારે પણ ભૂખ લાગશે ગુરુ કહેશે કે તમે જાઓ બોલવા ત્યારે હું જઈશ, હું એમને એમ નહીં આવી શકું તમારી પાસે. એટલે આજના દિવસે પણ આવા સાધુ ભગવંતો છે કે જે પોતાની ઈચ્છાને પણ સંપૂર્ણ સમર્પિત, ગુરુને સમર્પિત, પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છા નહીં, જે ગુરુની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા. તો બસ આ દુષ્કૃત ગ્રહના પાઠની અંદર આવી રીતે આપણે કહીએ છીએ ગુરુની આજ્ઞાને અમે ઈચ્છીએ છીએ. ત્યાર પછી કહે છે, ઓમે એહિમ સંજોગો, મને આવા પ્રકારના સંયોગો પ્રાપ્ત થાવ. સંયોગો એટલે કેવા સંયોગો? તો કે સદગુરુની પ્રાપ્તિ થાય એવા સંયોગો. સદગુરુ મળે કેવી રીતે? તો સદગુરુને મેળવવા માટે આપણા શાસ્ત્રોમાં વિધાન એ કર્યું કે જે વ્યક્તિ વધારે પરોપકાર કરે એને બીજા જન્મમાં સદગુરુ મળે. વધારે પરોપકાર, વારંવાર પરોપકાર જે કયા કરતા હોય એને સદગુરુની પ્રાપ્તિ થાય. અને એટલે જ તમે જય વીરાય સૂત્રમાં બોલો છો, પરર્થ કરણમ ચ સુહ ગુરુ જોગો. એટલે સુહ ગુરુ જોગોની પહેલા શું કહ્યું? પરત કરણ, પરાર્થ કરણ એ જો હોય તો જ સદગુરુનો મેળાપ થાય. મેઘકુમાર પૂર્વ જન્મમાં હાથી, અને હાથીના ભવમાં પરોપકાર કર્યો સસલાને બચાવવાનો, ગુરુ તરીકે ખુદ ભગવાન માવીર મળ્યા. એટલે હંમેશા પરોપકાર તમે કરો તો સદગુરુ મળે, પરોપકાર કર્યા વિના સદગુરુ કદાપી મળતા નથી. એટલે અહીં પ્રાર્થના કરીએ છીએ કે હોઉં મે એહિમ સંજોગો, મને આવા સદગુરુનો સંયોગ થાવ. પણ સદગુરુ મળી જાય એટલા માત્રથી કામ નથી થતું, સદગુરુ તો આપણને ઘણા મળે છે. સુહ ગુરુ જોગો પ્રાર્થના પણ કરીએ છીએ, પણ એનાથી પણ આગળ વધીને પ્રાર્થના એ હોય તબ્બય અણસે પણ. સદગુરુ જે બોલે છે એ પ્રમાણે જીવનમાં ઉતારીએ તો લાભ થાય. એ મળી ગયા પણ એ કે તે પ્રમાણે કરીએ જ નહીં તો લાભ શું થાય? તબિયત સારી નથી, ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે દવા આપી, અને દવા ચાર દિવસ ખિસ્સામાં રાખીને ફર્યા કરે, અને લોકોને કયા કરે કે ભાઈ આ ડોક્ટરની દવાથી પણ મને સારું ન થયું, જુઓ ને આ રહી એની દવા. પણ દવા લે તો લાભ થાય ને, લે નહીં તો કેવી રીતે લાભ થાય? તો અહીંયા આ સદગુરુ એ જે દવા આપે એ દવા એના વચનની સેવા એ કરે તો આત્માને લાભ થાય, એના વિના લાભ ના થાય. એટલે હોઉં મે એહિમ સંજોગો, મને આવા સદગુરુની પ્રાપ્તિ થા, મને આવા અરિહંત પરમાત્માની પ્રાપ્તિ થાઓ. બધાને નથી મળતા, આપણને મળ્યા છે એ પૂર્વ જન્મમાં ઘણું પુણ્ય કાર્ય કરીને આવ્યા છીએ માટે મળ્યા છે. હોઉં મે એસા સુપથણા, અને આ મારી સુંદર પ્રાર્થના હોજો. પ્રાર્થના ગદગદ અહીએ થાય ત્યારે એ ચોક્કસ ફરે, એટલે આપણે એ પ્રાર્થનાના સ્વરૂપમાં આ બોલી રહ્યા છીએ. એટલે કર્મસત્તાને
બીજા જન્મમાં આવા ઉત્તમ ગુરુ આપવા પડે, ઉત્તમ જે અરિહંત પરમાત્માનો સંયોગ એ પણ આપવો પડે. પછી આગળ વધીને કહે છે, ઓમ ઇત્થ બહુમાનો, માત્ર મળી જાય એટલું જ નહીં પણ મને એના તરફ બહુમાન ભાવ પ્રાપ્ત થયો. જો બહુમાન ભાવ પ્રાપ્ત થાય તો જ એના વચનની સેવા થાય. બહુમાન ન હોય તો બોલે એની કોઈ કિંમત નહીં. મારા તરફ તમને બહુમાન હોય તો હું બોલું એની અસર થાય, પણ બહુમાન જ ન હોય તો હું ગમે તેટલું બોલીને જાઉં એની કોઈ અસર ન થાય. એટલે હંમેશા બહુમાન ભાવ જ્યાં હોય ત્યાં એના વચનની અસર થાય. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. પુરુષ જે વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય તો વ્યક્તિના વચન ઉપર વિશ્વાસ હોય, વ્યક્તિ ઉપર વિશ્વાસ ન હોય તેના વચન ઉપર પણ વિશ્વાસ ન હોય. એટલે ઓમે ઇત્થ બહુમાનો, મને આવા સદગુરુ તરફ બહુમાન ભાવ પ્રાપ્ત થયો. અને એટલું જ નહીં પણ ઓમે ઇયો મુખ બી અંતિ, અને એ મને મોક્ષનું બીજ પ્રાપ્ત થયું. કેમ? મોક્ષનું બીજ એટલે સમ્યક દર્શન, એ મોક્ષનું બીજ છે, એ મને પ્રાપ્ત થયો. કારણ કે સદગુરુની સેવા થઈ, એટલે સદગુરુની સેવા શું આપે? તો કે સમ્યક દર્શન. જીન શાસનમાં પ્રવેશ સમ્યક દર્શનથી મળે, જીન શાસનમાં પ્રવેશ સાધુ પદથી નથી મળતો. નવ પદ જે આપણે કહીએ છીએ એમાં જીન શાસનમાં પ્રવેશ સમ્યક દર્શન, સિદ્ધ પદ તે ફળ છે અને સમ્યક દર્શન એ બીજ છે. સમ્યક દર્શન નામનું બીજ હોય તો જ સિદ્ધ પદનું ફળ મળે. જેનામાં સમ્યક દર્શન નામનું બીજ નથી એને સિદ્ધ પદનું ફળ કદાપી મળતું નથી. સમ્યક દર્શન બીજ છે, સમ્યક જ્ઞાન પ્રકાશ છે. બીજ હોય પણ અંધારું હોય તો એ બીજમાંથી અંકુર ન ફૂટે, જ્ઞાન પ્રકાશ. બીજ વાવ્યા પછી બાઉન્ડ્રી, ચારિત્ર બાઉન્ડ્રી છે. જો બાઉન્ડ્રી ન બનાવો તો બીજ હિંસક પશુઓ ખાઈ જાય, કઈ ન મળે. ત્યાર બાઉન્ડ્રી બનાવ્યા પછી જે પણ કચરો હોય એને બાળવા માટે અગ્નિ જોઈએ તો તપ અગ્નિનું કામ કરે છે, એ કર્મ કચરાને બાળી નાખે છે. એટલે દર્શન બીજ છે, જ્ઞાન પ્રકાશ છે, ચારિત્ર બાઉન્ડ્રી છે, તપ અગ્નિ છે, સાધુ ધર્મ એ વરસાદ છે. આ બધું હોય પણ વરસાદ ન હોય તો બીજમાંથી અંકુર કેવી રીતે ફૂટે? તો સાધુ ધર્મ એ વરસાદ. વરસાદ આવ્યો એટલે અંકુર ફૂટે. અંકુર લીલા હોય, ઉપાધ્યાયનો વર્ણ લીલો છે. ત્યાર પછી પાન આવે, પાન પીળા હોય, આચાર્યનો વર્ણ પીળો છે. ત્યાર પછી કાચું ફળ ને પાકું ફળ. કાચું ફળ સફેદ અરિહંત, પાકું ફળ લાલ ઘૂમ સિદ્ધ. એટલે સિદ્ધ પદનું જે ફળ જો જોઈતું હોય તો સમ્યક દર્શન નામનું બીજ જોઈએ. ઓમે ઇયો મુખ વિયંતિ, આ મોક્ષનું બીજ મને પ્રાપ્ત થજો, એ પ્રાર્થના છે. એટલે એનાથી સમ્યક દર્શન આવે. અને ત્યાર પછી કહે છે, પત્તેસુ એએસુ અહમ સેવારી હે સિયા, એ બધું મને મળી જાય, અરિહંત મળી જાય, સદગુરુ મળી જાય, પણ એ મળ્યા પછી મને શું પ્રાપ્ત થજો? તો કે હું એમની સેવાને યોગ્ય બનું, સેવાને લાયક બનું. એ મળી જાય પણ મારામાં સેવાની યોગ્યતા જ ન હોય તો પણ શું કામનું? તો પણ મને લાભ કેવી રીતે મળે? એટલે આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે મને આ સદગુરુ વગેરે મળે તેવા સમયે હું સેવાને યોગ્ય બનું, મારી શારીરિક ક્ષમતા એવી હોય કે જેના દ્વારા હું આ બધાની સેવા કરી શકું, ભક્તિ કરી શકું, આર્થિક સંયોગો પણ એવા અનુકૂળ હોય કે જેના કારણે હું પાછું વાળીને જોયા વિના એમની વિશિષ્ટ રીતે ભક્તિ કરી શકું. એટલે પત્તે સુ એ સુ અહમ સેવારી હે શિયા. પછી આગળ વધી કે આણારી હે શિયા, હું એમના આજ્ઞા પાલનને યોગ્ય બન. માત્ર સેવાને યોગ્ય એમ નહીં પણ આજ્ઞા પાલન, બસ એ જે પણ આજ્ઞા ફરમાવે તે પ્રમાણે હું કરું. કારણ કે ગુરુ એની આજ્ઞા, એ અરિહંતની આજ્ઞા એ જ ગુરુની આજ્ઞા. ગુરુની આજ્ઞા અરિહંતથી જુદી કદાપી ન હોઈ શકે. ગુરુ પાસે જાઓ એટલે એ ગુરુ હંમેશા અરિહંતના ભક્ત બનાવે, એ ગુરુ કદાપી પોતાના ભક્ત ન બનાવે. જો પોતાના ભક્ત બનાવે તો એને સદગુરુ કહેવાય. એટલે એ અરિહંતના ભક્ત બનાવે, અને અરિહંતના ભક્ત બનો એટલે અહીં એમને એમ કેવું છે કે એમની આજ્ઞાનો પાળનારો થાવ, એની આજ્ઞા પાલન મારામાં. કારણ કે ગુરુ ભગવાન તો જે પણ બોલે છે બધું જ શાસ્ત્રોને વફાદાર રહીને બોલે છે. જેટલા આજે 45 આગમો વિદ્યમાન છે,
સ્થાનકવાસીના મતે 32 આગમો વિદ્યમાન છે, તો એને નજર સામે રાખીને એ લોકો બોલતા હોય છે. ક્યારે એને સાઈડ ઉપર મૂકીને નથી બોલતા, કારણ કે એમની ચક્ષુનું નામ જ શાસ્ત્ર ચક્ષુ છે. એમની પોતાની ચક્ષુનો ઉપયોગ આમાં ક્યારેય નથી કરતા, હંમેશા શાસ્ત્ર ચક્ષુનો ઉપયોગ કરે છે. એટલે હું એમની આજ્ઞા પાલનને યોગ્ય બનું. આણા રીહે શિયા પરિવર્તી જુત્તે શિયા, માત્ર આજ્ઞા પાલનને યોગ્ય એટલું નહીં પણ હું એની ભક્તિ કરનારો થાવ. પરિવર્તિ એટલે પ્રતિપત્તિ. પરમાત્માની પૂજા આપણે ત્રણ પ્રકારની તો કહીએ છીએ, અંગ પૂજા, અગ્ર પૂજા ને ભાવ, પણ ચોથી એ ભગવાનની પૂજા છે, એનું નામ છે પ્રતિપત્તિ પૂજા. અને પ્રતિપત્તિ પૂજા એટલે ભગવાનની આજ્ઞાનું પાલન, એનું નામ પ્રતિપત્તિ પૂજા. કોઈને જીન પૂજા કરવાનો નિયમ, હું દરરોજ જીન પૂજા કરીશ, આવો નિયમ લીધો, અને એ નિયમને વળગીને એમ કે ભાઈ 14 છે, પૌષધ કરવો છે, પણ મારી તો મારે નિયમ છે ભગવાનની પૂજા કરીને પછી જ હું પૌષધ કરીશ, એના પહેલા નહીં કરું. તો કે ના ભાઈ, એ ના ચાલે, કારણ કે ભગવાનની પૂજા માટેનો નિયમ એવો છે કે સૂર્યોદય પહેલા ના કરાય, પૌષધ માટેનો નિયમ એવો છે કે સૂર્યોદય પહેલા જ લેવાય. તો પછી હવે એક આજ્ઞાને ગૌણ કરવી પડે, તો તે સમયે કઈ આજ્ઞાને ગૌણ કરવાની? પરમાત્માની પૂજાની આજ્ઞાને ગૌણ, કારણ કે તે સમયે ભગવાનની આજ્ઞાનું પાલન એ મુખ્ય છે. જ્યારે પૌષધ સ્વીકાર્યો એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું, એ પાલન એ મુખ્ય છે. એટલે ભગવાનની અંગ પૂજા કરતા પણ એની આજ્ઞાનું પાલન એ વધારે મુખ્ય છે. એટલે આજ્ઞા પાલન, એવી આજ્ઞાને હું પાળનારો થાઉં, એટલે એની ભક્તિ કરનારો થાઉં, અરિહંત પરમાત્માની ભક્તિ કરનારો થાઉં. પેલા કે હું સેવાને યોગ્ય બનું, આજ્ઞાને યોગ્ય બનું, યોગ્યની વાત હતી. હવે યોગ્યતાને બદલે કહ્યું કે હું ભક્તિ કરનારો થાઉં. પરિવર્તિ જુત્તે શિયા, પ્રતિપત્તિ ભક્તિથી યુક્ત બનું. એટલે અહીં ભગવાનની આજ્ઞા કે ગુરુની આજ્ઞા એ મુખ્ય છે. બોલો બોલો. તપોયણ સેવા અભો મખંડ એ આને લાગુ પડે? જો હવે પહેલા તો આ ભગ શું ગુરુ યોગ તપોયણ સેવા આ લાગુ પડે, સદગુરુના યોગ અને પછી એમના વચનની સેવા, એટલે એમને જે કહ્યું છે તે મુજબ કરવું. પણ આ ભવ મખંડા જે શબ્દ છે એનો અર્થ ઘણા લોકો એમ કરે છે કે આ ભવ સુધી મને પ્રાપ્ત થજો, આ ભવમાં, આ ભવમાં નહીં, આ એટલે પર્યંત, ભવ એટલે સંસાર, જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી અખંડા અખંડપણે એક પણ ભવ મારો એવો ન જાય કે જેમાં સદગુરુની પ્રાપ્તિ ન થાય, જેમાં અરિહંત પરમાત્માની પ્રાપ્તિ ન થાય, એવો અર્થ કરવાનો છે. એટલે આ ભવ અખંડા એનો અર્થ એ કરવાનો કે જ્યાં સુધી મારો સંસાર ચાલે, જ્યાં સુધી મારી મુક્તિ ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભવમાં આ સંસારના ઉદાસીનપણાથી માંડીને તપોયણા સેવણા ત્યાં સુધીની જે 8 માગણીઓ છે તે 8-8 દરેક ભવમાં મને પ્રાપ્ત થયા કરે. એટલે પરિવર્તિ જુત્તે શિયા, પ્રતિપત્તિથી યુક્ત બનું, અને નિરૈયાર પારગે શિયા, અને નિરતિચાર દોષરહિત, અતિચાર એટલે દોષ. આપણે 4 સ્ટેપ કહીએ છીએ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. આ અતિચારનો 3rd નંબર છે, અને અનાચાર એટલે વ્રતભંગ કહેવાય. કોઈ પણ બાબતમાં અનાચાર એટલે વ્રતભંગ. અહીં અનાચારનો અર્થ એ નહીં વ્યભિચાર, એ અનાચાર. અહીં અનાચાર એટલે કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ, એને અનાચાર કહેવાય. રાત્રે ખાવાનું મન થયું એને અતિક્રમ કહેવાય. ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા એને વ્યતિક્રમ કહેવાય. થાળી પીરસાય એને અતિચાર કહેવાય, અને ખાવાની શરૂઆત કરી એને અનાચાર કહેવાય. સિનેમા જોવા જવાનું મન થયું એ અતિક્રમ કહેવાય. થિયેટરમાં પહોંચ્યા એ વ્યતિક્રમ કહેવાય. ખુરશી ઉપર ગોઠવાયા એ અતિચાર કહેવાય, અને પડદા ઉપર જોવાનું શરૂ કર્યું એને અનાચાર કહેવાય. તો આ અનાચાર એ નથી, એટલે અતિચાર એટલે દોષ, અતિચાર એટલે દોષ. આ 3 દોષ છે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર. પણ અનાચાર એ ભંગ છે, નિયમનો ભંગ છે, વ્રતનો ભંગ છે. એટલે અહીંયા કહું નિરતિચારપણે મને કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે તેવી રીતે હું એમની સેવા કરનારો થાવ. ઘણી વખત સેવા કરે પણ એ સેવામાં કઈ રીતે સેવા કરાય એ જ ખબર ન હોય, એનો ભાવ સારો હોય પણ એને ખબર જ ન હોય
કે ગુરુ મહારાજ ની કઈ રીતે સેવા થાય એ એમ પણ બોલે, સાહેબ ખાવા માટે મારા ઘરે આવજો. કારણ કે એને ખબર નથી કે ખાવા માટે ગોચરી શબ્દ બોલાય એ ખબર જ ન હોય, તો એમ કે મારા ઘરે આવજો ને આપણે સાથે જમશું, એ રીતે પણ. એટલે જે પારિભાષિક શબ્દો એ પારિભાષિક શબ્દો એને પણ બરાબર જાણવા જોઈએ, સમજવા જોઈએ, કે જેથી કરીને ત્યાં વિનય વિવેક એની સાથે આપણે એ વ્યવહાર થાય એમને એમ ન. એટલે આપણા જૈન કુળની અંદર કોઈ જન્મે એટલે જન્મતાની સાથે અમુક સંસ્કારો તો એનામાં સહજ રીતે આવી જાય. એટલે આ દેશની અંદર પણ તમારે ત્યાં પાઠશાળાઓ ચાલતી હોય છે, તો એ પાઠશાળાઓની અંદર આવા બેઝિક સંસ્કાર એની બહુ જરૂરિયાત છે. કારણ કે સાધુ સાધ્વીજી ભગવંતોને જોયા ન હોય, એટલે ઘણી વખતે ત્યાં જઈને મથ્થૈણ વંદામી બોલવાનું કે મથ્થૈણ વંદામી એટલે શું, કે આ બધી ખબર ન હોય કે એમનો આચાર શું છે. આ બધું સામાન્ય, આપણે બહુ ડીપમાં નહીં, પણ સામાન્ય જે આચારો છે આપણા સાધુ સાધ્વીજી ભગવંતોના, એ આચારો એ બોલ એને કહેવાથી એને બહુમાન ભાવ જાય. અને દરેક જગ્યાએ હંમેશા જે કાંઈ પણ આપણી સાથેની ઘટના બને એમાંથી હંમેશા પોઝિટિવ સાઈડ લેવી, ક્યારે પણ નેગેટિવ સાઈડ એ નહીં જોવો. એક વખતે કલાપૂર્ણસુરી મહારાજને એક મહાત્માએ કહ્યું કે અમારે તમારું ગૃહસ્થ અવસ્થાનું જીવન સાંભળવું છે, જરાક અમને કંઈક કહો. એ વખતે એક વાત એમને એવી કરી કે હું નાનો હતો તે સમયે એ અહીં તને કાનમાં ઓલી બુટ્ટી પહેરતા, એટલે એ બુટ્ટી પહેરતો હતો, પણ કાકા જુગારની જુગારમાં ક્યાંક હારી ગયા એટલે આ બાળકની બુટ્ટી એ પકડીને ગયા ને. એટલે તમે જુઓ છેક સુધી કાનની બૂટ એવી હતી, ત્યાં એમને કીધું કે મારું આ ચક્ર ખુલી ગયું અને મને લાગ થઈ ગઈ. બીજો પ્રસંગ દીક્ષા લીધા પછીનો એવો કહ્યો એમને કે ભુજની અંદર જ્યારે પ્રવેશ હતો અને પ્રવેશની અંદર કેટલા બધા લોકો વિતરાયેલા હતા, એમાં ગાયે બરાબર એમને જ આવીને ઉપાડ્યા, બીજા કોઈને નહીં, એમને જ ધક્કો માર્યો. પણ ત્યાં પણ એમને એમ કહ્યું કે ગાયના ધક્કા લાગવાથી મને લાભ એ થયો કે નાભીનું જે મણિપુર ચક્ર છે એને ભેદવા માટે કેટલાય વર્ષોથી મહેનત કરતો હતો, પણ એ ચક્ર મારું ભેદાયું નહોતું અને જેવી જોઈએ તેવી સાધના હું કરી શકતો નહોતો, આ તો ગાયનો લાગવાથી આ ચક્ર ભેદાઈ ગયું અને મને મોટો લાભ થયો, મારી સાધના કેટલી સરસ થવા લાગી. એટલે હંમેશા જીવનની અંદર જે જે સારી નરસી ઘટનાઓ બન્યા કરતી હોય એ ઘટનાઓમાંથી પણ આપણે હંમેશા પોઝિટિવ એંગલ એને લેવાનું છે. જ્યારે સમ્યક દર્શન ગુણ આવે ત્યારે આ સ્વભાવ જીવનો સહજ થઈ જાય છે. સમ્યક દર્શન આવે ત્યારે સંસારના વિચાર લાવવા માટે પણ એને પુરુષાર્થ કરવો પડે છે, એમને એમ સંસારના વિચાર પણ સહજ રીતે નથી આવતા. એટલે આ સૂત્રનો પાઠ ગદગદ હરીગે, આ જો દુષ્કૃત ગ્રહનો પાઠ બોલાય તો ખરેખર આત્મા આમ એકદમ હળવો થઈ જશે. કેટલા એવા દાખલાઓ જોયા છે કે કોઈ આપઘાત કરવાનો પણ વિચાર કરતો હોય અને મહિના સુધી આ સૂત્રનો સ્વાધ્યાય કરે, બધી પ્રતિકૂળતા અનુકૂળતામાં બદલાઈ ગઈ. અને આનું કારણ તમને બપોરના સેશનમાં જાણવા મળશે, કારણ કે એની અંદર પાછળ વાત કરી છે. આ સુકૃત અનુમોદનાનો અધિકાર એ પૂરો થયા પછી એને એમ કહ્યું, ભાઈ આ સૂત્રના સ્વાધ્યાયનું ફળ શું, એ ફળ શ્રુતિ જે બતાવી છે એ સાંભળશો ત્યારે ખબર પડશે કે જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ, એ આપત્તિ આ સૂત્રનો સ્વાધ્યાય કર્યા પછી ક્યારેય ટકે, એ આપત્તિને દૂર થઈએ જ છૂટકો. કારણ કે આગળ એ આવા અશ્વ કમ્માણું બંધા નિર્ણું બંધેવા અશ્વ કમ્મે ભગ સામર્થ્ય, આ બધા પાઠ આવવાના છે કે તમારું અશુભ કર્મ ભેદાઈ જાય છે, જે દુઃખ આપે છે તે અશુભ કર્મ આપે છે, અને આ સૂત્રનો પાઠ કરવાથી આ અશુભ કર્મો ચાલ્યા જાય છે અને એટલા માટે દુઃખ પણ જીવનમાંથી ચાલી જાય છે. એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ આ સૂત્રનો સ્વાધ્યાય કર્યા પછી જીવનમાં રહેતું નથી. એટલે કદાચિત કોઈક સંયોગોમાં કદાચ આનો ઉપયોગ બીજી રીતે પણ જીવ કરે તો પણ મનની અંદર ભાવ એ રાખવાનો કે મારે મારા આરાધના માર્ગની અંદર આગળ વધવું છે અને આ જો દૂર થઈ જાય તો મારી આરાધના પ્રસન્નપણે કરી શકું, આ ભાવથી કદાચ એ કરે તો પણ હજુ એક ક્ષંતવ્ય છે. પણ માત્ર ભૌતિક કામના રાખીને જો આ બોલવા ગયા
તો એ પછી પાપાનું બંદી પુણ્ય તરીકે ઓળખાશે અને એનાથી કદાચ સંસાર વધશે. એટલે એ પોતે જ આગળ આપણને ચેતવવાના છે. આવો અપરિબંધમ એમ એ પાઠથી કહે છે કે ભાઈ નિયાણા વગર આ સૂત્ર બોલજો, નહીતર આ નુકસાન કરશે. એટલે જેટલું પોતે આજે પણ મહાપુરુષ છે, એ મહાપુરુષ દરેક જગ્યાએ આપણને ઘંટડી વગાડી દે છે, ચેતવી દે છે કે ભાઈ આ સૂત્રનો સ્વાધ્યાય એ કરવા યોગ્ય છે, પણ આમાં આટલી કાળજી રાખ અને એ રીતે આ સૂત્રનો સ્વાધ્યાય કરજો. એટલે બપોરના સેશનની અંદર આપણે સુકૃત શક્તિ મુજબનું કરવાનું, ત્યાર પછી સુકૃતની અનુમોદના, સુકૃતની અનુમોદનાની ચાર પ્રાર્થના, અને એ ચાર પ્રાર્થના કર્યા પછી આ સૂત્રના સ્વાધ્યાયથી આત્માને શું લાભ થાય છે એ વાત આજે બપોરના સેશનમાં આપણે કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવીશું. મિચ્છામિત્ર બોલો. તમે ચેતવણી આપી બહુ સારું કહ્યું, નહીં તો લક્ષને આશે. ના ના, એટલે તો કારણ કે મારે તો ધ્યાન રાખવું જ પડે, હું જ ધ્યાન ના રાખું તો લક્ષને આશે બદલાઈ જાય. હા, એ એટલે દુઃખ દૂર કરો, મારું દુઃખ એટલે પાઠ કરો. હા, એટલે એટલે તો એમનો શબ્દ બોલાવો, અપરિબંધ અમે એમ એમના જ શબ્દો છે આ. એટલે આગળ એ જ વાત કરવાની છે. અને પેલા દિવસે પણ આપણે આ જ વાત કરી દીધી હતી કે ભાઈ આનાથી બધી તકલીફો દૂર થાય છે, પણ આપણો આશય આવો હોય. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવંતુ લોકા. બોલો શ્રી મહાવીર સ્વામી. આપણે એક કલાકનો લંચ બ્રેક છે, કાલે બધા થોડા મોડા આવ્યા હતા, આજે એક વાગે ટાઈમસર આવી જજો, એકમાં પાંચ કમે આવી જજો.